तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियो समारिके जंगराज हो मंगल स्वरूप निज ध्यावे बैठ समीप संत चरणों में पशु भी बैर भुलावे। अपने यहाँ छठी ढाल नु स्वरूप जोई रिया छे, जोयू के अपने आवा ऊंडा अवसर्पिणी काल मा अपने बे वस्तु मड़ी गई। शु मड़ियू अपने? नाव पन मड़ी अने नाविक पन मड़ी गया। लता जी क्या दो चीज मिली? नाव पन मड़ी अने नाविक पन मड़ी गया। समयसार ग्रंथाधिराज नाव मड़ियू अने एमा एने चलावा वाला एने समझावा वाला कौन मड़ी गया अपने? तो के पूज्य गुरुदेवजी मड़ी गया। केटलो उपकार छे। गुरुदेवजी ना होत तो कौन आपने केत के हूँ भगवान आत्मा छू। द्रव्य कर्म नौ कर्म ने भाव कर्म थी रहित एवो समय नो सार शुद्धात्मा छू है। कारण के जगत ना जीवो तो आपने शु कहे छे के हूँ केवो छू? तो के स्त्री छू, पुत्र छू, घर वालो छू, रागी छू, क्रोधी छू, द्वेषी छू। अने आपड़ा आचार्य ने गुरुदेवजी आपने शु कहे छे के हूँ कौन छू? तो के ज्ञायक परमात्मा छू। बराबर के नहीं है? काल आपने बात कही रही थी, आपने अपने स्वरूपाचरण नी बात कही रही थी ने, के स्वरूपाचरण चारित्र नी बात कही रही थी। ए कया गुण स्थान ना स्वरूपाचरण चारित्र नी बात कही रही थी मधु आंटी? के आपने छठा सातमा मुनिराज, छठा सातमा झूलवा वाला मुनिराज नी बात कही रही थी। सातमा गुण स्थान मा आवे छे तो शुद्धोपयोग नी दशा छे। कारण कि त्रण कसाई चौकड़ी नो अभाव थई गयो छे अने ए चारित्र ने त्या कयू चारित्र कीधु? स्वरूपाचरण चारित्र कीधु। दीपी गांधी चौथा मा पण ए चारित्र ने शू कहेवाय छे? स्वरूपाचरण चारित्र कहेवाय छे। पण ए स्वरूपाचरण चारित्र ने घणी वृद्धि थई गई छे। कारण कि वितरागता वर्षा दीदी क्या हो गई है? बहुत बढ़ गई है। ત્રણ કસાઈ ચોકડીનો અભાવ થઈ ગયો છે। બેનશીબેનનો બોલ છે ને કે વિધિ અને નિષેધના જાળને ત્યાગ કર, હવે તો એને છોડ। હું કર્મથી બંધાયેલો છું અને હું કર્મથી રહિત છું એવા પણ વિકલ્પ જ્યાં સુધી ઉત્પન્ન થશે। શું કહી દીધું? આ ચોથા, કારણ કે વિધિ કીધી ને કાલે કે વિધિ તો બધી સરખી જ છે, ખાલી એકમાં સ્થિરતા વધારે છે, મુનિઓને સ્થિરતા વધારે છે અને ચોથામાં સ્થિરતા અને નિષેધના વિકલ્પને છોડ। કારણ કે જ્યાં સુધી હું બંધાયેલો નથી અને હું કર્મથી બંધાયેલો છું એવા બંને પ્રકારના વિકલ્પ ચાલશે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની નથી। બરાબર કે નહીં? અને એક બોલ છે ને સોગાણીજીનો છે ને કે પ્રમાણથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં। દીપી ગાંધી લાલચંદભાઈનો છે ને, પ્રમાણથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં। પ્રમાણથી બહાર જવું ને એટલે પહેલા શું સમજવું? તો કે આખો પ્રમાણનો દ્રવ્ય સમજી લેવો કે દ્રવ્ય કેવો છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય આત્મક છે। બરાબર કે નહીં? અને જ્યાં બે અંશ સમજી લીધા, ભેદ અંશ પણ સમજી લીધો, અભેદ અંશ પણ સમજી લીધો, એક અંશને સમજી લીધો, અનેક અંશને સમજી લીધો, દ્રવ્ય અંશને સમજી લીધો, પર્યાય અંશને સમજી લીધો, પછી શું કરવું? તો કે પછી શું કરવું? તો કે જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થશે એ અંશને શું કરીશ? તો કે મુખ્ય કરીશ। બરાબર કે નહીં? આજે કીધું છે ને, વ્યવહાર શું થઈ ગયો છે? ગૌણ થઈ ગયો છે। વ્યવહારનો નિષેધ નથી, વ્યવહાર શું થઈ ગયો છે? ગૌણ કરીને એનો નિષેધ કરવામાં આવ્યો છે। સર્વથાનો અભાવ કરી નાખશું તો શું થશે? તો વસ્તુની સિદ્ધિ જ નહીં થાય। સમજાય છે કે નહીં? ગૌણ કરીને એનો શું કરવામાં આવ્યો છે? નિષેધ કરવામાં આવ્યો છે। કારણ કે જ્યાં સુધી ને વ્યવહાર અંશનો નિષેધ નહીં થાય, ખ્યાલ આવે છે કે નહીં? ગૌણ કરીને એને એટલો બધો નિષેધ કરવામાં આવે છે કે આ મારી છે જ નહીં। સમજાય છે ને? પેટમાં ટ્યુમર થાય છે, પેટમાં ટ્યુમર થાય છે તો કે સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલા શું કરીએ છીએ આપણે હસુ આંટી? તો કે પહેલા આપણે શું નક્કી કરવું પડશે કે ટ્યુમર કોને થઈ છે? ટ્યુમર તો મને જ થઈ છે, પહેલા નક્કી તો કરવું પડશે કે નહીં? હા ને? અને ત્યારે તો પછી આપણે ક્યાં જઈએ છીએ? ડોક્ટર પાસે જઈએ છીએ. બરાબર ને? અને આપણે એનો પછી ઉપાય કેમ કરીએ છીએ? દીપી ગાંધી ઉપાય કેમ કરીએ છીએ આપણે એનો?
કેમ કરે છે? કારણ કે એ ખરેખર મારું શરીર નથી, સમજાય છે ને? એ ખરેખર મારું અંગ નથી. એટલે આપણે ટ્યુમર ને શું કરીએ છીએ? તો કે કાઢવાનો ઉપાય કરીએ છીએ. પૂજાબેન સમજાય છે કે નહીં? હા ને, ખ્યાલ આવે છે. એવી રીતે જ અહીંયા છે કે પહેલા દ્રવ્યગુણ પર્યાયાત્મક આખી વસ્તુનો નિર્ણય થાય છે, અને પર્યાય અંશને એટલો બધો ગૌણ કરી નાખો. ગૌણ કરવું એટલે એની સામે દ્રષ્ટિ જ નથી કરતા. જ્ઞાની શું કરે છે કે એની સામે દ્રષ્ટિ ન કરવી અને દ્રવ્ય સ્વભાવને જોવું, અને જ્યાં દ્રવ્ય સ્વભાવ એટલો બધો મુખ્ય થઈ જાય છે, કીધું ને, વજન વધતું જાય છે, દ્રવ્ય સ્વભાવનું વજન વધતું જાય છે, તો પર્યાયનું વજન શું થતું જાય છે? ઘટતું જાય છે. વિકલ્પોનું વજન ઘટતું જાય છે, ને ત્રિકાળીનું વજન ઘટતું જાય છે, ને એક સમય એવો આવે છે કે સર્વ વિકલ્પથી પાર એવો એકાકાર ત્રિકાળીમાં થઈ જાય છે. અને કઈ દશા પ્રગટ થઈ જાય છે? તો કે નિર્વિકલ્પ દશા પ્રગટ થયા વગર રહેતી નથી. પર્યાયોને હટાવવાની નથી, પર્યાયોની વચ્ચે જ કોને જોઈ લેવાનો છે? તો કે ત્રિકાળીને જોઈ લેવાનો છે. આ ઘાટ છે ને, બંગડીનો ઘાટ, અલગ અલગ ઘાટ હોય છે ને, ઘડીકમાં બંગડી, ઘડીકમાં પેન્ડન, ઘડીકમાં ચેન, તો આની વચ્ચે જ કોને આપણે કોને જોઈએ છીએ? દીપિકાડી સોનાને જોઈ લઈએ છીએ કે નહીં? સોનાને, હા ને. એવી રીતે અહીંયા કહે છે કે પર્યાયોની વચ્ચે જ કોને જોઈ લેવાનો છે? કે જે નિત્ય છે, ટકવા વાળો છે, અભેદ છે, શુદ્ધ છે, ત્રિકાળ છે, એકાકાર છે, જે જે ક્યારે પોતામાંથી બહાર નીકળ્યો નથી એવા સ્વભાવને જોઈ લેવાનો છે. તો કે આ કામ કેટલું સરળ છે, અને આની માટે આપણે કેટલો કાળ વ્યતીત કર્યો સંસારમાં, કેટલો કાળ? તો કે અનંત કાળ આવશે. આજે પાંચ પરાવર્તનનું સ્વરૂપ ખ્યાલ આવશે કે આ એક ત્રિકાળીને ન જોયો એની માટે આપણે કેટલો કાળ ક્યાં વ્યતીત કર્યો? સંસારમાં વ્યતીત કર્યો, બરાબર કે નહીં? અને કે છે ને મુનિરાજનું સ્વરૂપ કેવું? તો કે નિંદ્રા પણ સ્વરૂપ, આસન પણ સ્વરૂપ, અને શું કહે છે, ચર્યા પણ સ્વરૂપ, અને બધું જ સ્વરૂપ, ખ્યાલ આવે છે? કારણ કે હવે એમને શું દેખાય છે? તો કે એ પોતાના સ્વરૂપને જોઈને કઈ દશાને પ્રાપ્ત કરવાના છે? તો કે પૂર્ણતાને અલ્પકાળમાં. અલ્પકાળ એટલે કેટલો કાળ? ખ્યાલ આવે છે? પુરુષાર્થ ઉગ્ર થાય, અને પુરુષાર્થ ઉગ્ર કારણ કે ચોથું ગુણસ્થાન વર્તી હોય કે છઠ્ઠા સાતમા વાળા હોય, બંને જીવોને ગાયક તો પકડાઈ ગયો છે, સમજાય છે તમને? બંને જીવોના હાથમાં શ્રદ્ધાની દોરમાં ગાયક તો છે જ, બરાબર કે નહીં? હવે ખાલી એટલો જ ફરક છે કે કોઈ જીવને મંદ પુરુષાર્થ હશે ચારિત્રમાં તો એમને ઘણી વાર લાગશે, અને કોઈ જીવને ઉગ્ર પુરુષાર્થ થઈ જશે તો અંતર્મુહૂર્તમાં શું કરી લે છે? તો કે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈને મોક્ષ જતા રહે છે. જેમ કે આવે છે ને ભરત ચક્રવર્તીના 923 પુત્ર ક્યાંથી નીકળ્યા? તો કે નિગોદમાંથી નીકળ્યા, અને ક્યાં એક પર્યાય ધારણ કરી, ક્યારે નીકળ્યા નહોતા, ક્યારે નીકળ્યા નહોતા, અને પહેલી વાર નીકળ્યા એક વચ્ચે પર્યાય ધારણ કરી, અને સિદ્ધિ સંગની પણ મનુષ્ય પણ ધારણ કર્યું, અને પણ કોણા પુત્ર બહેના મધવાંડી? તો કે ભરત ચક્રવર્તીના પુત્ર બહેના. અને બોલ્યા નહીં, બોલ્યા નહીં, બોલ્યા નહીં, અને ક્યાં બોલ્યા, અને બોલ્યા તો શું બોલ્યા? તો કે ભગવાનની સામે બોલ્યા સમોસરણમાં કે અમને જીનેશ્વરી દીક્ષા આપો. હા હા, સમજાય છે કે નહીં? શ્રદ્ધા ભાવી, અને અંતર મુહૂર્તમાં શું કરી લે છે જીવ? આવા જીવો તો ઉગ્ર પુરુષાર્થી હોય છે, તો ભગવાન સિદ્ધ દશાને પ્રાપ્ત નથી કરતા. એની પહેલા તો આ જીવો શું કરી લે છે? સમોસરણમાંથી શ્રમશ્રેણીએ શું થઈ જાય છે? સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે. હા ને, હા ને, ખ્યાલ આવે છે કે નહીં? કીધું છે ને કે જીન નથી પણ જીન સમ છે. મુનિરાજ કેવા છે? જીન નથી પણ જીન સમ છે, આવે છે ને? પિતા જલક જો પુત્ર મે દીખતા જીનેન્દ્ર જ કમુનિરાજ ચમકતા, શ્રેણી માંડ પલક છીન મે મધુવન મે. શું કહે છે અહીંયા? હોલી ખેલે મુનિરાજ શિખર વન મે, રે અકેલે વન મે મધુવન મે. આ રમેશ અંદરમાં રમે છે, અંદરમાં રમણતા કરે છે, ખ્યાલ આવે છે ને? અજ્ઞાનીની રમત ક્યાં ચાલે છે? અજ્ઞાનીની રમત તો કે રાગમાં છે, રાગમાં ચાલે છે. અને જ્ઞાનીની રમત ક્યાં ચાલે છે? તો કે અહીંયા ગાયકમાં ચાલે છે. દેખાય છે, દેખાય છે, જગતની વચ્ચે દેખાય છે, જગતની વચ્ચે દેખાય છે, પણ જગતમાં નથી રહેતા, ખ્યાલ આવે છે કે નહીં? અને ક્યાં રહે છે? એ તો ગાયકના બગીચામાં ઝૂલી રહ્યા છે. અને પ્રમત અપ્રમત સ્વરૂપ માં એ ઝૂલતા,
સ્વરૂપ માએ ઝૂલતા શું કે છે, પ્રમત અને અપ્રમત સ્વરૂપમાં શું થઈ રહ્યા છે, મુનિરાજ તો ઝૂલી રહ્યા છે. અને હવે પ્રમત દશા પણ શું નથી થતી, તો કે સુવાતી નથી, હવે તો શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન લઈને જ રે. બરાબર કે નહીં? અને કીધું છે ને ટોનલ મલજીએ કે આ કામ નહીં નથી કરતા જીવો. ચાર પ્રકારની મહિમા કરી છે, ચાર પ્રકારની મહિમા કીધું છે ને, કે અભાગાની મહિમા અમારાથી થાય એમ નથી. અને બીજું શું કીધું છે કે મોની મહિમા અમારાથી થાય એમ નથી. કેવો જીવ પ્રાપ્ત પર્યાયમાં શું થઈ જાય છે, તન્મય થઈ જાય છે. જે પર્યાય આપણને શીખડાવવું પડે કે દેહ ને પોતાનું માનો, આ સ્ત્રી ઘર કુટુંબ પરિવાર ને પોતાનું માનો શીખડાવવું ન પડે, કારણ કે અનાદિના શું છે, સંસ્કાર છે. બરાબર કે નહીં? અને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે ઉર્વશાંતિ. અને ત્રીજું શું કીધું, ગ્રહિત મિથ્યાત્વની મહિમા કીધી, ગ્રહિત મિથ્યાત્વની. અને ચોથી મહિમા કરી તત્વ વિચારની મહિમા માની. શું કીધું અહીંયા, જો તો ખરી તત્વ વિચાર વાળો જીવ શું કરે છે, તો કે એ જ સમ્યક દર્શન નો અધિકારી બને છે. બરાબર કે નહીં? અને પણ એવું કમ્પલસરી નથી કે અહીંયા તત્વ વિચાર કરે અને જીવને શું થાય, સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય. બરાબર કે નહીં? પણ નિયમ થી સમ્યક્ત્વ થશે એની પહેલા શું ચાલશે, તો કે તત્વ ના વિચાર ચાલશે. બરાબર કે નહીં? અને એટલે અહીંયા અભ્યાસ ની ભૂમિકામાં શું કરવું, અભ્યાસ ની ભૂમિકામાં કે વારંવાર પોતાના ગાયક ને શું કરવો, મુખ્ય કરવો. અને પરથી લક્ષ્ય હટાડ્યા કરવું અને વારંવાર કોને મુખ્ય કરવો, તો કે પોતાના ગાયક ને મુખ્ય કરી દેવો. બરાબર ને? કારણ કે વસ્તુ સ્વરૂપ સમજાઈ ગયું કે સુખ જે મારું પ્રયોજન છે એ સુખ મને બહાર થી મળવાનું નથી, કારણ કે સુખ થી લબાલબ ભરેલો પૂજાબેન કોણ છે, તો કે હું પોતે છું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હવે હું કોને જોઈશ તો મને સુખી થઈશ, તો કે હું ત્રિકાળી ને જોઈશ તો સુખી થયા વગર રહીશ નહીં. બરાબર કે નહીં? અને ચાર વસ્તુ થી ભેદ્યાન કરાવ્યું, ચાર વસ્તુ થી. અને મધુવાળી ચાર વસ્તુ, કઈ ચાર વસ્તુ, તો કે એક તો નો કર્મ જે મારાથી ભિન્ન છે. બરાબર કે નહીં? અને હું ચાર વસ્તુ કહું છું, ચાર સેન્ટેન્સ કહું છું. બરાબર કે નહીં? હા ને, યે મેરે નહીં હૈ, યે મેરે નહીં હૈ માં શું આવશે, યે મેરે નહીં હૈ માં બધા નો કર્મ હા ને, સ્ત્રી ઘર કુટુંબ પરિવાર આદિ. યે મેં નહીં હું એમાં શું આવશે, બહુ સરસ, શરીર આવશે. બરાબર ને? મેં એસા નહીં હું શું આવશે, બહુ સરસ, રાગ દ્વેષ ની પર્યાય. ઓર મેં ઇતના નહીં હું મધુવાંટી, હા, કોણ સી પર્યાય મેં ઇતના નહીં હું, ક્યુકી રાગ દ્વેષ કી પર્યાય તો મેં એસા નહીં ઉસમે ડાલ દિયા, અબ મેં ઇતના નહીં હું. બહુ સરસ, નિર્મલ પર્યાય, જ્યાં નિયમ ચાર માં 50મી ગાથા માં કહી દીધું કે સાયિક ભાવ ની પર્યાય પણ કઈ પર્યાય છે, તો કે પર ભાવ છે ને પર દ્રવ્ય છે. બરાબર કે નહીં? કારણ કે એના લક્ષ્ય મારા પ્રયોજન ની સિદ્ધિ થવાની નથી. અને આ ડિલીટ પોઈન્ટ કહી દીધા, ડિલીટ પોઈન્ટ ક્યાં ક્યાં તમે ડિલીટ કરતા જશો, યે મેરે નહીં હૈ, યે મેં નહીં હું, યે મેં એસા નહીં હું, અને મેં ઇતના નહીં હું. આ જ્યાં ચાર પોઈન્ટ આવ્યા ત્યાં આપણે શું કરતા જશું, ડિલીટ કરતા જશું. અને ક્યાં દ્રષ્ટિ જયા વગર રહેશે નહીં, શ્રદ્ધાભાવી ક્યાં દ્રષ્ટિ જયા વગર નહીં રહે, તો કે પોતાના ત્રિકાળી ઉપર દ્રષ્ટિ જયા વગર રહેશે નહીં. બરાબર કે નહીં? હને, એટલે આજ ઉપાય છે, બીજું કાંઈ જ નથી. જ્યાં અસ્થિ થી ઉપાડ થયો તો આ બધાની નાસ્તિ થયા વગર રહેવાની નથી. કીધું ને, એક ઘર ને શોધી લીધું, એક ઘર ને, પછી બાકીના બધા ઘર ને આ મારા નથી, આ મારા નથી, આ મારા નથી, આ મારા નથી કરવું પડે, તો કે ના કરવું પડે, કારણ કે એકનો નિર્ણય થઈ ગયો તો આ બધા શું થઈ ગયા, મારા નથી. સમજાય છે કે નહીં? અને એવી રીતે જ્યાં ત્રિકાળીનો નિર્ણય થઈ ગયો તો નો કર્મ વાળો હું નહીં, દ્રવ્ય કર્મ વાળો હું નહીં, વિકારી ભાવ વાળો હું નહીં, અને નિર્મલ પર્યાય વાળો પણ હું નહીં. કેવું સૂક્ષ્મ તત્વ આપણે ગુરુદેવજીએ પીરસ્યું છે આ કાળમાં. વિચાર કરો, જ્યાં પર્યાય મને અડી નથી, સ્પર્શી નથી, ચુંબી નથી, તો આપણા પર દ્રવ્ય વાળા હું થઈ ગયો, આ શરીર વાળો હું થઈ ગયો. ખ્યાલ છે ને? હું ક્રોધી અને હું રાગી, આ તો બહુ દૂરની વાત છે. બરાબર ને? આવી જાઓ આજના ટોપિક ઉપર, કારણ કે આપણે કાલે સ્વરૂપાચરણ ચારિત્ર ની વાત કરી હતી, એના 8, 9 અને 10 છંદ છે. બધા પાસે પેપર હોય તો આપણે જરાક 8-9 છંદ ને એક વાર વાંચી લઈએ, તો એ તમને સ્વરૂપ સમજાઈ જશે. જીન પરમ પેની સુબુદ્ધિ છે ની, ડારી અંતર ભેદિયા વરણા દિયરુ રાગાદિ તે ની
निज भाव को न्यारा किया, निज माही निज के हेतु निज कर आप को आपे गयो। गुण गुणी ज्ञाता ज्ञान ज्ञेय मंजार डन रहो। हमारा सुधी क्या बे विकल्पो थी, विकल्पो उत्पन्न थता नहीं निर्विकल्प दशा में, क्या बे कीधा? गुण गुणी अने ज्ञान ज्ञाता ने गिने। आवी जाओ नवमा छंद पर। जहाँ ध्यान ज्ञाता ध्येय को न विकल्प वच भेदन जहाँ चिद भाव कर्म चिदेश करता चेत तीनो अभिन्न खिन्न शुद उप योग की निश्चल दशा प्रगति जहाँ द्रग ज्ञान व्रत ये तीन धा एक लसा। अहिया कया विकल्पो नो निषेध करो, कोई कही सके कया कया विकल्पो नो निषेध करो? बहु सरस, ध्यान दाता ध्येय ने करता कर्म ने क्रिया, बहु सरस। आई जाओ दसमा कलश, दसमा श्लोक ऊपर, दसमा छंद ऊपर। परमाण नय निक्षेप को न उद्योत अनुभव में दिखे द्रग ज्ञान सुख बल मय सदा नहीं आन भाव जुमो विखे मैं साध्य साधक मैं अबाधक कर्म अरुत सुफल नीते चिद पिंड चंद अखंड सुगुण कुरंड च्युत पुणि कल नीते। अहिया कया विकल्पो नो निषेध करियो? प्रमाण नयने हजी ने एक करियो, कोई कही सके? बहु सरस, साध्य साधक ने बाधक आवी अबाधक आवी गया, आवी गया बद्धा, आवी गया बद्धा विकल्पो आवी गया आत्मा नवमा ने दसमा छंदमा बराबर ने। गुण गुणी ज्ञाता ज्ञान ज्ञे ज्ञाता ध्यान ध्येय पछी बहु सरस साध्य साधक ने अबाधक अने बहु सरस प्रमाण नय अने निक्षेप। आ कोई पण प्रकारना विकल्प हवे स्वरूपाचरण चारित्र मां रहता नथी। अच्छा मारो प्रश्न ए छे के स्वरूपाचरण चारित्र आपणे कीधुं ने चौथा मां प्रगट थयुं तो त्यां तो चारित्र शुं घटित थशे, चारित्र शुं घटित थशे? जेम के मुनिराज, मुनिराज अंदर मां तो त्रण कषाय चौकड़ी नो अभाव बराबर ने, ए स्वरूपाचरण चारित्र कीधुं बराबर। चौथा मां पण स्वरूपाचरण चारित्र कीधुं बराबर ने, तो त्यां स्वरूपाचरण चारित्र केवी रीते लेशुं आपणे? हाँ बराबर कि नहीं, त्या चारित्र बाहर मां व्यक्त देखात नहीं, हमारा व्रत आदि लेता नहीं, पर अंदर मां शू थई गयु तो के एक कषाय चौकड़ी नो अभाव छे जे त्या पण चौथा मां चारित्र घटित थशे। कारण के आपणे चारित्र ना नाम पर तो एम ज समझीए छे के बाहर ना व्रत आदि ए चारित्र छे, पण ए चारित्र छे ज नहीं, ए तो अचारित्र छे, समझाय छे के नहीं? ए तो जड़नी क्रिया छे, त्या जे एक कषाय चौकड़ी नो अभाव थयो ए चारित्र त्या छे, अने ए चारित्र वृद्धि थती गई स्थिरता वधती गई तो ए त्रण कषाय चौकड़ी नी स्थिरता वधी तो ए चारित्र शुं कहेवायु छठा सातमा गुणस्थान मां स्वरूपाचरण चारित्र, ए ज एने स्वरूपाचरण चारित्र कीधुं बराबर के नहीं? हा ने ख्याल आवे छे के नहीं? अहिया कहे छे एक बहु सुंदर, हवे जे पाछळ दौलतरामजी कहे छे, दौलतरामजी शुरुआत तो करी क्यांथी, क्यांथी आपणी यात्रा क्यांथी चालू करी? निगोद थी चालू करी, जो तो क्रम केवो मीको, निगोद थी चालू करी, सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र नो उपाय बतायो, पछी मुनि दशा सुधी लई गया, अने पछी क्या लई गया? अरंत अने सिद्ध दशा नु स्वरूप बतायो, पण छेल्ले पाछी ए सीख आपी, छेल्ले पाछी ए सीख आपी के नर भव मळ्यो छे। शू कही दीदू? मनुष्य भव नी दुर्लभता कही दीदी के आ आ आ तो आखी यात्रा छे, आ आपणी स्थिति छे, समझाय छे ने? कारण के आपणे बधा संसार मां छे अने यात्रा नी पूर्णता क्या थशे? सिद्ध दशा मां, मोक्ष दशा मां थशे बराबर के नहीं? हने कारण के कारण के कारण के शुरुआत थई छे साधक दशा नी तो नियम थी शू थशे? नी पूर्णता थशे बराबर के नहीं? हवे अहीं कहे छे पाछी नर भव नी महिमा करे छे के नर भव मां जो अहीं सिद्ध दशा नु वर्णन केम कर्युं? अहिया दौलतरामजी सिद्ध दशा नु वर्णन केम कर्युं? कारण के अहिया एनी माटे कह्युं कारण के आपणे ज्यां जवुं छे ने
જ્યાં જવાનું છે ને તો એ જગ્યાને પણ શું કરવું પડશે મધુ આંટી? જાણવું પડશે, બરાબર ને? આપણે લૌકિકમાં તો કેટલા હોશિયાર છે ને કે આપણે અહીંયાથી કાશ્મીર જવું હોય, અહીંયાથી કાશ્મીર જવું હોય લતા દીદી, તો આપણે શું કરીએ? ઇન્ટરનેટ પર બધું તપાસ કરીએ, બરાબર ને? કયા સરસમાં સરસ ગાર્ડન, હોટલો, ફાઇવ સ્ટાર હોટલ, ક્યાં સુશું, ક્યાં ઉઠશું, ક્યાં ખાશું, ક્યાં ફરશું, કયું ટૂર, બધું આપણે અહીંયા તપાસ કરી દઈએ. અહીંયા કે છે એ તો બધા ભવમાં રખડવા વાળા કાર્ય છે, સમજાય છે કે નહીં? અને આ ભવના અંત કરવા વાળા કાર્યના ઉપાય આપણે બતાડે છે દોલતરામજી. અને કે છે સિદ્ધ દશામાં પહોંચવું હશે તો એ અરંત અને સિદ્ધ દશાનું સ્વરૂપ પણ સમજવું પડશે. મુનિ દશાને પ્રાપ્ત કરવું છે તો મુનિ દશાને પણ શું કરવું પડશે? જાણવું પડશે, બરાબર કે નહીં? અને અહીંયા પછી નરભવની મહિમા કરતા કહે છે કે આવા પાંચ પરાવર્તનનો જે અભાવ થાય છે, પાંચ પરાવર્તનનો અભાવ થઈ ગયો એટલે કયું ગુણસ્થાન આવી ગયું? કયું ગુણસ્થાન કોઈ કહી શકે? પાંચ પરાવર્તનનો અભાવ થઈ ગયો તો કયું? પૂજાબેન, બહુ સરસ, ચોથું ગુણસ્થાન આવી ગયું. પાંચ પરાવર્તનનો જ્યાં આંશિક અભાવ થઈ ગયો, બરાબર ને? આમ તો કહીએ કે પાંચ પરાવર્તનનો અભાવ જ થઈ ગયો, કારણ કે હવે પાંચ પરાવર્તન જાણીને હોય જ નહીં, સમજાય છે ને? કારણ કે કીધું છે ને મેક્સિમમ કાળ સંસારમાં રહેશે, સંસારમાં રહેશે તો કેટલો કાળ રહેશે સરોજબેન? કેટલો કાળ રહેશે? બહુ બઢિયા, અર્ધ પુદ્ગલ પરાવર્તન, એ તો વધુમાં વધુની વાત કરી. અને ઓછામાં ઓછો અંતર્મુહૂર્તમાં શું કરી શકે તો કે કેવળ જ્ઞાન લઈને મોક્ષ જતો રહે, સમજાય છે ને? પાંચ પરાવર્તનની વાત કરીએ, અરે આ પાંચ પરાવર્તનનું સ્વરૂપ સમજશું તો આપણી ઊંઘ ઉડી જશે. અને આ પાંચ પરાવર્તન આપણને સમ્યક તો પ્રાપ્ત કરવામાં શું છે તો કે નિમિત્ત બને છે, સમજાય છે કે નહીં? પરાવર્તન એટલે શું? પરાવર્તન તો કે પરાવર્તન એટલે કે પરિભ્રમણ, સંસારમાં રખડવું, તેને શું કહેવાય છે? પરાવર્તન કહેવાય છે. રશ્મિબેન, રશ્મિ આંટી, હા ને? હવે આ કે છે પરાવર્તન કેટલા પ્રકારના છે? પરાવર્તન તો કે પાંચ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, બરાબર કે નહીં? હવે કે છે એક પરાવર્તન થી બીજો પરાવર્તન ઉરસ આંટી અનંત ગુણા વધારે, શું વાત કરો છો? બીજા પરાવર્તન થી ત્રીજો પરાવર્તન અનંત ગુણા વધારે, ત્રીજા થી ચોથો અનંત ગુણા વધારે, અને ચોથા થી પાંચમો, પૂજાબેન, અનંત ગુણા વધારે. આ પરાવર્તન કેમ સમજાયું? પરાવર્તન આપણે કહીએ ને, આપણે અનાદિકાળથી સંસારમાં રખડીએ છીએ, અનાદિકાળથી સંસારમાં રખડીએ છીએ, તો એ અનાદિકાળનો દીપિકાંતિ ભાવભાષણ કરાવ્યો, ક્યાં એક સ્વરૂપને ન જાણ્યા, હું જ્ઞાયક છું એવો નિર્ણય ન કર્યો, તો જો તો ખરી કે આવા પરાવર્તન એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, પણ કેટલી વાર? તો કે અનંત વાર આવા પરાવર્તન કર્યા. હવે તો જાગીએ, કારણ કે કોણ આપણને જગાડે છે? રોજ કોણ આપણને જગાડે છે? તો કે ગુરુદેવ આપણને રોજ જગાડે છે, આચાર્ય આપણને રોજ જગાડે છે, અને કહે છે કે મરી પતિને પણ શું કરવા જેવું છે? તો કે આ કામ આ ભવમાં કરવા જેવું છે. બેનશ્રીબેન, કેટલી નાની, 15-16 વર્ષની ઉંમરમાં કેવી ગાયકની ધૂન લાગી હતી! જેમ 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 ઉંમર વધતી જતી હતી એને મંદરમાં કેવું થતું હતું કે આ તો શું થતું જાય છે, આ તો આયુ ઘટતું જાય છે, વિચાર કરો. અને ક્યાં એક સમય પછી મરણ થઈ જશે, આ સહયોગ નો વિયોગ થઈ જશે, અને આ મનુષ્ય ભાવ હાથમાંથી ચાલ્યો જશે, અને હું મારું કામ કર્યા વગર આ ભાવમાંથી નીકળી જઈશ, અને પાછવા પાછના વિષય કસાઈમાં, અને ફરી પાછી ક્યાં જઈને ટપકશું, ક્યાં જઈને ફેંકાઈ જશું? આ કોઈ આનો અંત નથી જીવિકાંટી, કોઈ અંત નથી. ચાલ આવે છે કે નહીં? એટલે કે છે કે ગમે તેવો ઉદય અને ગમે તેવી આકરી સ્થિતિમાં પણ આપણે શું કરી લેવા જેવું છે? તો કે આપણે આપણું કામ કરી લેવા જેવું છે. આ કામ બહુ સરળ છે, અને આપણી તો એવો કોઈ ઉદય જ નથી. હું તો એ જ કહું કે આપણા બધાને તો ઘણો પુણ્યનો ઉદય છે. આપણી સામે તો બીજા જ્ઞાનીઓને આપણે આદર્શ રાખીએ, કેવા કેવા પાપના ઉદયની વચ્ચે પણ શું ન છોડ્યું? ધર્મ ના છોડ્યો, પોતાનો ગાયક ના ભૂલ્યા. ખ્યાલ આવે છે ને? ગુરુદેવ નો બોલ છે ને, માન મળે તેથી ધર્મ કરશો નહીં, અને અપમાન થાય તેથી ધર્મ ને છોડશો નહીં. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા તો ઉદયના ખેલ છે ભાઈ, ઉદયના ખેલ છે, હને? અને આ ઉદયના ખેલ થી આ ગાયક ભગવાન કેવો છે? ભિન્ન છે. અરે આ કળા સમજાઈ જાય, કળા સમજાઈ જાય તો કોઈ આ જ્ઞાનીને કોઈ તમે ચિત્ર કાળબાવ શું ન કરી શકે? તો કે દીદી, દુઃખી ના કરી શકે. અને આ કળા નો સમજાય તો કેટલો પણ પુણ્યનો ઉદય હશે ને, તો એ જીવ કેવો હશે? દુઃખી હશે. ખ્યાલ આવે છે કે નહીં? અને એને દુઃખી થવું ને સુખી થવું એ કોના હાથમાં છે? મને એમ કહો, દુઃખી થવું ને સુખી થવું કોના હાથમાં છે? તો કે આપણા હાથમાં છે. ખ્યાલ આવે છે ને? આપણે સહયોગ થી ભિન્ન અને ઉદય થી ભિન્ન પોતાને જાણશું તો આપણે લતા દીદી સુખી થયા વગર રહેશું નહીં, અને ઉદયમાં જોડાશું તો દુઃખ
દુઃખી થયા વગર રહેશું નહીં. આવી જાઓ દ્રવ્ય પરાવર્તન. પહેલું જ પરાવર્તન એટલું બધું જોરદાર છે કે આપણે હજી તો ચાર પરાવર્તન જોવાના છે. દ્રવ્ય પરાવર્તનને બેમાં વિભાજન કરો. બેમાં નો કર્મ દ્રવ્ય પરાવર્તન અને કર્મ પરાવર્તન, કર્મ પૂદગલ પરાવર્તન. બે વસ્તુ નો કર્મ પૂદગલ પરાવર્તન અને કર્મ પૂદગલ પરાવર્તન. આ નો કર્મ શું છે? નો કર્મ તો કે આ શરીરને બનાવવા માટે આજે આપણે બધી વર્ગણાઓ ગ્રહણ કરીએ છીએ ને, વર્ગણાઓ, આ બધી વર્ગણાઓ જે ગ્રહણ કરીએ છીએ એ બધાને કહેવાય છે નો કર્મ. પાછું આજે શરીરને બનાવવા માટે જે વર્ગણાઓ બધી ગ્રહણ કરીએ છીએ એને શું કહેવાય છે? નો કર્મ. બરાબર ને? અહીંયા કે છે આ એક નો કર્મ પૂદગલ પરાવર્તન ક્યારે પૂરું થશે? સમજી લો, એક પહેલા સમયમાં જે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા આપણે આ નો કર્મ પૂદગલ પરમાણુ ને ગ્રહણ કર્યા, ઓકે, એવા જ પાછા, શું કીધું શ્રદ્ધા ભાભી? એવા જ પાછા કેવા કેવા? તો કે જે સ્થિતિ, પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ વાળા, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા જે પહેલા સમયમાં ગ્રહણ કર્યા હતા એવા જ પાછા, સેમ ટુ સેમ, એક પરમાણુ પણ એમાં અલગ હશે તો એ ગણાશે નહીં. એવા જ ફરી પાછા જયારે આપણે ગ્રહણ કરશું તો ત્યારે જઈને દીપિકાંડી શું પૂરું થાય છે? એક નો કર્મ પૂદગલ પરાવર્તન પૂરું થાય છે. શું વાત કરો છો? આવા પાછા, કારણ કે એક સમયમાં તો કેટલા પરમાણુ, અનંત પરમાણુ ને ગ્રહણ કરે છે, બરાબર કે નહીં? અને એવા જ પાછા સેમ ટુ સેમ પરમાણુ ને ગ્રહણ કરવા, એટલે વિચાર કરો એ સમય ક્યારે આવશે. અને આવા તો આપણે કેટલા પરાવર્તન કર્યા, અનંત પરાવર્તન કર્યા, વિચાર કરો. એટલે આ શરીર પાછળ આપણે દિવસ રાત એકમેક થઈ જઈએ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને શરીર તેજ મારું, શરીર સુંદર તો હું સુંદર, શરીર કુરૂપ તો હું કુરૂપ, બરાબર કે નહીં? આવી જાઓ કર્મ પૂદગલ પરાવર્તન. કર્મ પૂદગલ પરાવર્તન, આ શું થયું? નો કર્મ પૂદગલ પરાવર્તન. હવે કર્મ પૂદગલ પરાવર્તન ક્યાં હશે સરોજબેન? કર્મ પૂદગલ પરાવર્તન કે જે આઠ કર્મના પરમાણુ આપણે ગ્રહણ કરીએ છીએ ને, એ પહેલા સમયમાં જેવા સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા આપણે ગ્રહણ કર્યા એવા સેમ ટુ સેમ ઉરોશાંતી ક્યારે? ક્યારે? કે જયારે ગ્રહણ કરશું સેમ ટુ સેમ, ત્યારે જઈને શું થશે? તો કે એક કર્મ પૂદગલ પરાવર્તન પૂરું થાય છે. એકતા ભાભી, આ તો કઈ પચતી નથી વાત. આ તો શું કહો છો, આ તો કઈ ખબર નથી પડતી. આટલો બધો કાળ સેમ ટુ સેમ પરમાણુ પાછા જયારે હું ગ્રહણ કરીશ, એવા જ સ્પર્શ ગંધ વર્ણ વાળા, એવા જ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ વાળા, ત્યારે જઈને શું થશે? એક કર્મ પૂદગલ પરાવર્તન પૂરું થશે. અને એક પૂદગલ પરાવર્તન એટલે શું? તો કે એક નો કર્મ અને એક કર્મ પૂદગલ પરાવર્તન ને મળીને શું થાય છે? તો કે એક એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. વિચાર કરો કે આપણા પુણ્ય પાપના ઉદયમાં અને આ શરીરમાં આખો ટાઈમ દિવસ રાત આપણે કેટલા બધા રચ્યા પચ્યા છે, અને આમાં જ જોડાવાથી આ શું થાય છે? આ જીવ શું કરે છે? આવા પૂદગલ પરાવર્તન કર્યા જ કરે છે, અને નવા નવા શરીર ધારણ કર્યા જ કરે છે, બરાબર કે નહીં? હને કેવા આત્માને ભૂલ્યો એટલે બધી દુર્ઘટના ઉભી થઈ ગઈ, અને જે આત્માને યાદ રાખ્યો તો બધી દુર્ઘટના ખતમ થઈ ગઈ. સમજાય છે ને? બધા દુઃખો ખતમ થઈ ગયા, બરાબર કે નહીં? હને પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, તિહુ લોક મેં નાથ અનુપમ જતાયા. શું કહે છે અહીંયા? તમે એક આ જ્ઞાયક બતાડી દીધો તો અમને શું બતાડી દીધું? આ જગતની અનુપમ વસ્તુ બતાડી દીધી, જગતની સર્વોત્કૃષ્ટ વસ્તુ બતાડી દીધી, કે હવે અમને કોઈ ચિંતા નથી. બધી ચિંતા શું થઈ ગઈ? મટી ગઈ. આ ગાયકના આશ્રિત થવાથી શું થઈ ગયું? કે બધી ચિંતાઓ મચી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? અને નિર્ગ્રંથોને આપણી ચિંતા થાય છે કે નહીં? અને નિર્ગ્રંથોને આપણો વિચાર આવે છે કે આ જીવ શું થાય, આ જીવ આ મોક્ષ માર્ગમાં લાગે, અને અમે જે સુખનો સ્વાદ લઈ રહ્યા છે એવા સુખનો સ્વાદ કોણ લે? તો કે આ બધા ભવ્ય જીવો પણ લે. એટલે તો કીધું છે ને, સુખ શાંત રસ તે લબાલબય જ્ઞાન સાગર આત્મા. જે મળો રસગુલ્લો હોય ને, રસગુલ્લો કેવું હોય? રસગુલ્લું રસથી લબાલબ ભરેલું, રસથી લબાલબ કેવું? આમ તરત રસગુલ્લાની વાત કરી તો બધાના ચહેરા આમ પ્રફુલ્લિત થઈ ગયા.
બધાને ભાવતા લાગે છે, બહુ પ્રિય લાગે છે એટલે, હે ને? પ્રિય જ હોય ને ભાઈ, રસગુલ્લા કોને નો ભાવે, હે ને? તો અહીંયા થયું એમ તરત અહીંયા ગુરુદેવ કે હું તું જ્ઞાયક છું, તું કારણ પરમાત્મા છો, પ્રભુ છો, તરત જ અહીંયા સુધી ટેલી થવું છે. ટેલી ટેલી આપણે રોજ હિસાબ કિતાબ કરીએ ને આપણે રોજ, પછી નફો ને નુકસાન બધું જોઈએ બરાબર ને, રાત્રે બેસીને આખા દિવસમાં શું થયું, તો આખા દિવસમાં આપણને બધું યાદ આવે કે આખા દિવસમાં આપણને કેટલી વાર ગાયક યાદ આવ્યો, એ આપણે જોઈએ કે આપણો આજે કેટલો લોસ થયો, ખ્યાલ આવે કેટલી કેટલા આપણે શુભ અશુભમાં રહ્યા, સમજાય છે કે નહીં? હા ને, અહીંયા કે છે એક વાર ગાયક યાદ પણ નથી આવતો તો કે અનુભૂતિ સુધી પહોંચવું એ તો બહુ દૂરની વાત છે. અરે વારંવાર 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 કોને આવા સમાગમ, આવું સાનિધ્ય, કારણ કે અહીંયા 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 પાત્રતા એવી વધી ગઈ છે ને તો આજ ગમે છે, કારણ કે તમે બધા અહીંયા આવ્યા ને ત્રણ દિવસ ભાગી ભાગી ને આવ્યા, એ તમારી પાત્રતા બતાડે છે કે તમને તમને ગાયક એટલું બધું ગમે છે કે તમને તમે બધા છોકરાઓ પુત્ર બધાને છોડીને અહીંયા ત્રણ દિવસ શું થઈ ગયા, તો કે અહીંયા હાજરી આપી, કારણ કે ક્યાં વાત મળવી દુર્લભ છે, સમજાય છે ને? હને હને ખ્યાલ આવે છે. અહીંયા તો કે ગુરુદેવના પ્રતાપે, ગુરુદેવના પ્રતાપે ઘરે 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 શું વાગવા માંડ્યા, સમયસારના ડંકા વાગવા માંડ્યા, બરાબર ને? આવી જો આપણે બીજા પરાવર્તન ઉપર, દ્રવ્ય અને ક્ષેત્ર પરાવર્તન, જેમ દ્રવ્ય પરાવર્તનમાં બે ભેદ પાડ્યા એમ ક્ષેત્રમાં પણ બે ભેદ પાડો પૂજાબેન, બે ભેદ પાડો, સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર પરાવર્તન. સ્વક્ષેત્ર શું કે છે? સ્વક્ષેત્ર પરાવર્તન. હવે આમાં છે લોકના પ્રદેશોને જુઓ. પહેલા તો સ્વક્ષેત્રમાં અવઘાના જુઓ, અવઘાના. અવઘાના એટલે શું વર્ષાજી? શરીર કી સાઈઝ. સૌથી નાનામાં નાની અવઘાના કોને? બહુ સરસ, નિગોદ્યા જીવની. અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ્યા જીવની સૌથી નાનામાં નાની અવઘાના. હવે સાંભળજો તો ખરી, ક્યાં પહોંચવાનું છે? સૌથી નાનામાં નાની અવગાના સૂક્ષ્મ નિગોદ્યા જીવની. હવે તો જો અપર્યાપ્ત હોય પણ અપર્યાપ્ત, હવે એ અવગાના ધારણ કરી, પાછળ તમારું નામ ભૂલી ગયું શું આપણે પાછળ, હા રૂપલબેન, હા ને? અવગાના ધારણ કરી નાનામાં નાની, બરાબર ને? હવે હવે કે છે એક પ્રદેશ વધતા અવગાના. શું કીધું? એક પ્રદેશ વધતી અવગાના વર્ષા દીદી, તો ગીને ગીના થાયગા. ઉસે તીન પ્રદેશ ચાર પ્રદેશ વધતી અવગાના મળે તો નહીં ગણવાની, નહીં ગણવાની. પછી બે પ્રદેશ વધતી અવગાના, પછી ત્રણ પ્રદેશ વધતી અવગાના, પછી ચાર પ્રદેશ વધતી અવગાના. એમ કરતા 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 શ્રદ્ધા ભાભી ક્યાં સુધી જવાનું છે? તો કઈ પછતું નથી. આ કેવી રીતે આમ મળશે, કેવી રીતે મળશે? તો કે આવા સ્વક્ષેત્ર પરાવર્તન કેટલી વાર કર્યા? અનંતી વાર કર્યા. એ વધતી 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 સૌથી મોટામાં મોટી અવગાના કોની? તો કે સ્વયંભૂ રમણ સમુદ્રના મહામત્સ્યની. કેટલી અવગાના? તો કે 12.5 કરોડ ઘન યોજન, ખ્યાલ આવે છે ને? એટલો મોટો એ મહામત્સ્ય છે. અને એની અવગાના જયારે પ્રાપ્ત થશે, ક્રમથી વધવાનું છે, પ્રદેશ વચ્ચે આડા તેડા તો નહીં ગણવાના, ક્રમથી વધતા જાઓ ત્યારે શું થાય છે? તો કે એક સ્વક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. શું વાત કરો છો? આ તો કઈ સમજાતું નથી. હવે તેમ થાય છે કે કામ કરી લેવા જેવું છે, ખ્યાલ આવે છે કે નહીં? હવે તો સમય સમય બિલકુલ પણ પરમાં ન વ્યતીત થાય, અને હું આ ગમે તેમ કરીને શું કરી લઉં, આ આ આ સમય અવસર મળ્યો છે. હવે આવશે આ દોલતરામજીના બોલ તો જો, નાનું સમયસર કીધું છે. આ સમજાય છે ને? કે છે ઝટકી આગળ આવશે, ઝટકી ઝટકી કરી લો, ઝટકી કરી લો. અને બહારના કામ તો કેવા કરી લઈએ છે, ઝપાક દઈને કરી લે છે, જરાય વાર નથી લગાડતા, સમજાય છે ને? એમ અહીંયા કે છે ઝટથી શું કરી લો? તો કે પોતાના આત્માનું હિત કરી લો, બરાબર કે નહીં? આવી જાઓ પરક્ષેત્ર પરાવર્તન. આ થઈ ગયું સ્વ. પરક્ષેત્ર શું છે? તો કે હવે આવી જાઓ આકાશના પ્રદેશો ઉપર, લોકાકાશના પ્રદેશો ઉપર. ઉર્વશાંતિ ચાલુ ક્યાંથી કરવાનું છે? ખબર? ચાલુ ચાલુ. તો કે બહુ સરસ હસવાંતિ, લોકા અભ્યાસુ છે ને બધા, અહીંયા લોકાકાશના મધ્યમાં સુમેરુ પર્વતના નીચે 8 રૂચક પ્રદેશો છે. 8 રૂચક પ્રદેશ છે. એમાં શું થાય છે? આપણા આત્માના પ્રદેશોના જે મધ્ય 8 પ્રદેશ છે ને, એ 8 પ્રદેશ લોકાકાશના મધ્યના અને આપણા આત્માના 8 પ્રદેશ એના ઉપર જ આપણે એના શું થવા જોઈએ? સ્થિત થવા જોઈએ, બરાબર કે નહીં? સમજો. અને આપણા આત્માના પ્રદેશ તો કેટલા છે? અસંખ્યાત છે. તો એના આજુબાજુ બધા લોકાકાશના જે પ્રદેશો છે એ બધા આપણા આત્માના પ્રદેશથી ઘેરાયેલા થઈ જશે ને?
કારણ કે હમણાં તો ખાલી આઠ પ્રદેશની જ વાત કરી, વચ્ચેના આઠ પ્રદેશ અને આપણા આત્માના આઠ પ્રદેશ મધ્યના એના ઉપર સ્થિત થાય, તો બાકીના આપણા આત્માના જે બાકીના બધા પ્રદેશો છે શું કરશે? તો કે લોકાકાશના આજુબાજુના બધા પ્રદેશોને ઘેરી લેશે. હવે જેટલા પ્રદેશોને ઘેરે છે ને, જેટલા પ્રદેશોના આજુબાજુ કેટલા પ્રદેશ છે ખબર છે? અસંખ્યાત પ્રદેશ છે. પહેલા તો અસંખ્યાત વાર ત્યાં એ જ અસંખ્યાત પ્રદેશ ઉપર અસંખ્યાત વાર શું કરશે? તો કે જન્મ લેશે. સૌથી પહેલા તો અસંખ્યાત વાર એ અસંખ્ય પ્રદેશ ઉપર શું કરશે? તો કે જન્મ લેશે. હવે શું? તો કે હવે એમ કહેશે કે હવે ખાલી એ અસંખ્ય પ્રદેશની બાજુનો એક પ્રદેશ, એક પ્રદેશ વધતું શું કરશે? દીપી ગાંધી અવગાના લેશે. ઓલા બાકીના બધા પ્રદેશો આવશે એની સાથે, એમાં થોડાક આવશે થોડાક નહીં આવે, પણ એનાથી શું કરશે? એક વધતો પ્રદેશ, એકદમ બાજુનો પ્રદેશ લેવાનો, બાજુનો પ્રદેશ, પછી બાજુનો, પછી બીજો પ્રદેશ, પછી ત્રીજો, પછી ચોથો, એમ કરતા 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 એમ કરતા કરતા લોકાકાશના બધા પ્રદેશ ઉપર જયારે એનું જન્મ થઈ જશે. સમજાય છે કે નહીં? શું વાત કરો છો સરદાર બેન? આ તો કઈ સમજાતું નથી. લોકાકાશના બધા પ્રદેશ ઉપર જયારે જન્મ લેશે ત્યારે મામી શું પૂરું થશે? એનું એક પરક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. આ તો સ્વક્ષેત્ર કરતા પણ પરક્ષેત્ર વધારે મોટો છે, બરાબર ને? અને આપણે તો ક્ષેત્રની કેટલી મહિમા આવી જાય. અહીંયા કેટલા ક્ષેત્ર પરાવર્તન કેમ કરીએ છીએ? કારણ કે આપણને કોની મહિમા આવે છે પૂજાબેન? કોની? પરક્ષેત્ર. અહીંયા તો નહીં થાય કામ, ક્યાં જવું પડશે? તો કે વિદેશ ક્ષેત્ર થશે. હે, આપણને બધાને વિદેશ ક્ષેત્ર બહુ પ્રિય છે ને, તો અહીંયા તો ને અમારે તો સીમંદર ભગવાન પ્રિય છે, એટલે અમે તો વિદેશ ક્ષેત્ર જઈને શું કરશું? કામ કરશું. અહીંયા કે છે વિદેશ ક્ષેત્ર નહીં, આપણે સિદ્ધાલયમાં કેટલી વાર જોઈ આવ્યા છે? તો કે અનંતી વાર જોઈ આવ્યા છે. અને ત્યાંથી દિગોદ બનીને અને રિટર્ન થયા છે પાછા. વિચાર કરો, ભવન મે જીબરે ઘૂમ ચુકા કણ કણ કો જી ભર ભર દેખા મૃગ સમ મૃગ તૃષ્ણા કે પીછે મુજકો ના મિલી સુખ કી રેખા. આ સમજાય છે ને? કોના જેવી આપણી દશા છે? ઓલા ઓલા મૃગ જેવી દશા છે આપણી, અને ઓલા હિરણ જેવી દશા છે. અને નાતી ફૂલ મે ખુશબુ કહી ખુદ સે આતી હૈ હિરણ કી નાભિ મે કસ્તૂરી સદા ચુપકે સે સોતી હૈ ચૈતન્ય પિંડ તેરા સદા જાનનહાર થા સદા ખુશબુદાર થા આજ ભી હૈ ઓર સદા હી રહેગા. શું કે છે? અને ખ્યાલ આવે છે ને? અહીંયા કસ્તુરી ક્યાં છે? પોતાના પેટમાં છે. સુખથી લબાલબ ભરેલો કોણ છે? હું પોતે છું. અને સુખ ક્યાં ગોતું છું? તો કે રસગુલ્લામાં સુખ ગોતું છું. તો ત્રણ કાળમાં રસગુલ્લામાંથી સુખ મળવાનું નથી, બરાબર ને? હને, અરે મળે તો કેમ એમ થાય છે કે આપણે બે ખાઈએ, ત્રણ ખાઈએ, ચાર ખાઈએ, પાંચ ખાઈએ, આઠ ખાઈએ, પછી શું થાય છે? પછી શું થવા માંડે? આકુળતા થવા માંડે છે. પછી એમ થાય છે કે હવે તો શું કરવું છે? હવે તો પછી ચાર પાંચ દિવસ ડાયટ પર જતા રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સિદ્ધ થાય છે કે પાંચ ઇંદના વિષયમાંથી ક્યારેય સુખ મળવાનું નથી. અને ખ્યાલ આવે છે કે નહીં? આવી જાઓ આગળ કાળ છે, કાળ પરાવર્તન ઉપર. કાળ પરાવર્તન એ આના કરતા પણ અનંત ગુણા વધારે. તમને બધાને ખબર હશે દીપિકાની સ્વ બહુ સરસ. અને અવસરપીણી અને ઉત્સર્પીણી, અવસરપીણીનો કાળ કેટલો કોઈને ખબર છે? અવસરપીણીનો, અવસરપીણીનો, હા બહુ સરસ, દસ કોડા કોડીનો. અને ઉત્સર્પીણીનો કાળ પૂજાબેન દસ કોડા કોડી, બરાબર ને? તો ઉત્સર્પીણીનો સૌથી પહેલો સમય, ઉત્સર્પીણીનો સૌથી પહેલો સમય લો હને, પહેલો સમય એના ઉપર એ જીવે શું કર્યું? જન્મ લીધો. હવે હવે બીજી વાર જન્મ ક્યારે ગણાશે? બીજી વાર સમય જન્મ ક્યારે ગણાશે? બીજી વાર હવે આપણે કાઉન્ટિંગ કરવાનું છે ને શ્રદ્ધાબેન, તો બીજી વાર સમય ક્યારે ગણાશે? તો કે જો હવે પાછો ઉત્સર્પીણીનો બીજો સમય આવશે ને. હવે બીજો સમય ક્યારે આવશે? વિચાર કરો ખાલી, ક્યારે આવશે બીજો સમય? તરત આવી જશે. અરે કેમ છે? આખો ઓલો દસ કોડા કોડીનો પૂરો થશે, ઓલો બીજો દસ કોડા કોડી, વીસ કોડા કોડી પૂરો થશે, પછી ઓલો બીજો સમય આવશે. અને કે છે કે એના બીજા સમયમાં કદાચ તમારી ઓલી ચાલતી આવ્યું હોય, બીજી કોઈ
કદાચ દેવલોકમાં હોય, આયુ ચાલતી હોય તમારી, ખ્યાલ છે ને આપણી બધાની, હને તો ઓલો સમય શું નહીં થાય, કાઉન્ટ નહીં થાય. ફરી પાછું શું કરો, પાછા 20 કોડા કોડી કરો, પાછો ઓલો બીજો સમય. સમજાય છે કે નહીં? નહીં જન્મ થશે તો ગણાશે. મધુ આંટી ચક્કર આવે છે, આ તો કઈ સમજાતું નથી, આ શું કરશું, અને ખ્યાલ આવે છે કે નહીં? અરે આ કહે છે આ અહીંયા ગાય પરમાત્મા સુરક્ષિત છે. અરે આ પરાવર્તન એટલે સમજે છે, પરાવર્તન સમજવા પાછળનું કારણ છે. જે બધા નાનો બાળક છે, નાનો બાળક એને આપણે સી ફોર કેટ ભણાવીએ. લતા દીદી આપ બચ્ચો કો બનાતે ના, તો સી ફોર કેટ ભણાવીએ, સી ફોર કેટ. તો આપણે કેટ સમજાવવું છે કે સી સમજાવવું છે? શું સમજાવું છે દીવાડી? આપણે સી સમજાવવું છે. એવી રીતે આપણે પાંચ પરાવર્તન ભણીએ છીએ, તો આપણે કઈ પાંચ પરાવર્તન નથી સમજાવવાનું, સમજવાનું. તમારે કોઈને એક્ઝામ નહીં લેવામાં આવે, તમને હું કોઈ નહીં પૂછે, ઓલું ઓલું સીટ પણ નહીં આપું, ચિંતા નહીં કરતા. અહીંયા કે છે પાંચ પરાવર્તન, પાંચ પરાવર્તન થી રહિત થવા માટે સમજાવે છે. અને પાંચ પરાવર્તન એવા પંચમ ભાવ ની દ્રષ્ટિ કરાવે છે કે આવા પંચમ ભાવ ની મેં દ્રષ્ટિ ન કરી એટલે પર્યાયમાં શું ભૂ રહ્યું પૂજાબેન? તો કે આ પાંચ પરાવર્તન આજે તો રાતના બધાને પાંચ પરાવર્તન જ દેખાવાના છે મને ખ્યાલથી. હા શું છે, ગજબનું સ્વરૂપ છે આચાર્ય દેવે તો, હા આચાર્ય દેવે તો ગજબનું કામ કર્યું છે. આપણને વૈરાગ્યના પણ આવા બધા પ્રકરણો આપી દીધા છે, અને અહીંયા સમયસારમાં આપણને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પણ બતાડી દીધો છે કે આવા પર્યાયોમાં પરાવર્તન થવા છતાં પણ હું એ પરાવર્તનની વચ્ચે કેવો છું? તો કે સુરક્ષિત છું. બરાબર, હશે પર્યાયમાં છે, પણ હું આવી દ્રષ્ટિ કરીશ તો પર્યાયમાંથી પરાવર્તન રહિત થયા વગર રહેવાના નથી. અને આવી જાઓ આવી જાઓ, કાળ પરાવર્તન પૂરું થયું. એવી રીતે જન્મ અને મરણ બંને સાયકલ લેવાની, જન્મ કરશે અને મરણ કરશે, તારે જઈને શું થશે, એક કાળ પરાવર્તન પૂરો થશે. આવી જાઓ હવે, કયો બહુ પરાવર્તન, એ તો આના કરતા પણ અનંત ગુણો વધારે. બરાબર કે નહીં? હને અહીંયા કે છે ને, જેમ લૌકિકમાં કોઈ સરસ ટીચર મળી જાય, હને તો એ સ્ટુડન્ટને ભણવાની કોઈ ચિંતા, ભણવાની કોઈ ચિંતા? આ ટીચર જોરદાર છે અમારા, શું ભણાવવાનું, અડધું લેસન તો ત્યાં જ થઈ જાય છે. હને પછી કહે છે કે કોઈ ડોક્ટર સરસ મળી જાય, ડોક્ટર તો પેલા મરીઝને કોઈ રોગની ચિંતા? તો કે કોઈ રોગની ચિંતા નહીં. એવી રીતે કહે છે કે કોઈ જેને આપણને ભગવાન આત્મા બતાડી દીધો, અને ભગવાન આત્મા મળી ગયો, પછી કહે છે આ પાંચ પરાવર્તનની ચિંતા નહીં કરો. શું કહે છે? આ ભગવાન આત્મા મળી ગયો, જેને એની દ્રષ્ટિ થઈ ગઈ, તો એની પર્યાયમાંથી આ પરાવર્તન છૂટ્યા વગર રહેવાના નથી, કારણ કે આ પરાવર્તન રહિતનો ભગવાન આત્મા જોઈ લીધો છે. સમજાય છે કે નહીં? અને કેવું જબરદસ્ત સ્વરૂપ છે. આવી જાઓ ભાવ, ભાવ પરાવર્તન ઉપર ભાવ કેટલા પ્રકારના છે, મારો પ્રશ્ન છે, ભાવ કેટલા પ્રકારના? હા મમ્મી, ચાર પ્રકારના, નરક, મનુષ્ય, દેવ અને તિર્યંજ. બરાબર ને? સૌથી પહેલા ચાલુ કરો નરક ભાવ થી. નરક ભાવ, નરકમાં સૌથી ઓછું આયુ 10,000 વર્ષનું. એ 10,000 વર્ષના આયુમાં સાંભળજો, જેટલા સમય 10,000 વર્ષની આયુમાં જેટલા સમય એટલી વાર શું કરશે, પેલા એટલી વાર નરકમાં જન્મ લેશે. 10,000 વર્ષની આયુમાં જેટલા સમય એટલી વાર તો એ શું કરશે, તો કે એ પેલા નરકમાં જન્મ લેશે. પછી 10,000 વર્ષ પ્લસ એક સમય, 10,000 વર્ષ પ્લસ બે સમય, 10,000 વર્ષ પ્લસ, એમ કરતા 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 ઇન્દિરાંડી, એમ કરતા કરતા કરતા, તો કે 33 સાગરનું આયુષ પૂરું કરે છે, ત્યારે જઈને એક નરક ભવ પરાવર્તન પૂરું થાય છે. હવે કહે છે તિર્યંશ, તિર્યંશ ભવ પરાવર્તન કેવી રીતે? તો કે તિર્યંશની ઓછામાં ઓછું આયુ અંતર્મુહૂર્તની, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુ પૂજાબેન 3 પલ્યની, ભોગભૂમિના. બરાબર ને? અહીંયા કે છે એક અંતર્મુહૂર્તથી એક સમય વધતો, એક સમય વધતો, એક સમય વધતો, એક સમય વધતો, એમ કરતા કરતા લતા દીદી જો આયુ ક્રમશે બળતી 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 3 પલ્યની આયુ પ્રાપ્ત થાય વર્ષા દીદી, ત્યારે જઈને એક તિર્યંજ ભાવ પૂરો થાય છે. મનુષ્ય ભાવ, તો કે છે પાછું અંતર્મુહૂર્ત જ લઈ લો. તમે કીધો મનુષ્યમાં અંતર્મુહૂર્તની આયુ વાળા કોણ? તો કે હા છે, લબ્ધ અપર્યાપ્ત સમૂર્છન જીવો. ખબર છે કોણ છે? સંગની છે, કારણ કે મનુષ્યમાં અસંગની ન હોય, સંગની અને અસંગની ના ભેદ તો તિરંજમાં પડે. હવે કે છે સંગની મનુષ્ય જેવા જ, અને એ કેવા ખબર છે? એક અપર્યાપ્ત જીવો, એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરવા વાળા એવા 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 જીવ ની આયુ વધતી 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 પાછી 3 પલ્ય, કારણ કે ભોગભૂમિના મનુષ્ય પણ કેટલા 3 પલ્યના, એ વધતી 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 આયુ જયારે પૂરી કરશે 3 પલ્યની, ત્યારે જઈને એક પીનલબેન ભાવ મનુષ્ય ભાવ પરાવર્તન પૂરું કરે છે. હવે સ્વર્ગની, સ્વર્ગમાં શું થાય છે?
તો કે સ્વર્ગમાં ભવન ત્રિકીની આયુ કેટલી? ઓછામાં ઓછી બહુ સરસ, એમાં પ્લસ વન સમય, પ્લસ વન સમય, પ્લસ વન સમય કરતા કરતા ક્યાં સુધી જશે? ક્યાં સુધી? હા, આવા ચિત્રી સાગર નહીં, કારણ કે 31 સાગર થી ઉપર તો બધા સમ્યક દ્રષ્ટિ છે, બરાબર ને? 9 ગ્રાવિક ની ઉપર તો બધા સમ્યક દ્રષ્ટિ છે. 31 સાગર ના સમય સુધી એ આયુ લેશે, આયુ પ્રગટ કરશે, પ્રાપ્ત કરશે, ત્યાં સુધી ક્રમ થી કાઉન્ટ કરશો તો શું થશે? તો કે એક દેવ ભવ પરાવર્તન પૂરું થાય છે. એમ કરતા કરતા ભવ પરાવર્તન ક્યારે પૂરું થયું? તો કે નરક, મનુષ્ય, તિર્યંત અને દેવ આ ચારેય મળીને જયારે અહીંયા પૂરું થાય છે ત્યારે જઈને શું થાય છે? એક ભવ પરાવર્તન પૂરું થાય છે. અને આવા ભવ પરાવર્તન આપણે બધાએ એક વાર નહીં, બે વાર નહીં, કેટલી વાર કર્યા? તો કે અનંતી વાર કર્યા, બરાબર ને? આપણે ભવની મહિમા આવી જાય, ભવની મહિમા, આપણે ભોગભૂમિઓની મહિમા આવી જાય, આપણે સ્વર્ગની મહિમા આવી જાય, આપણે ચક્રવર્તીના ભોગની મહિમા આવી જાય. કે છે આવા ભોગભૂમિના ભોગ કેટલી વાર ભોગવ્યા? અનંતી વાર. તો પણ શું ના થયો? તૃપ્ત ના થયો. હવે તો ગતિઓ મેં નાહી રૂલેંગે નિજાનંદ પાન કરેંગે, અબ તો ભવ ભવ કા નાશ કરેંગે નિજાનંદ પાન કરેંગે. કારણ કે ગુરુદેવજી આપણે કેવો કેવો કારણ પરમાત્મા બતાડી દીધો, ભવ અને ભાવ વગરનો પરમાત્મા બતાડી દીધો, એટલે હવે પર્યાયમાં ભવ પણ નથી રહેવાના ને અને ભાવ પણ નથી રહેવાના. કારણ કે હવે આવશે કયું પરાવર્તન? ભાવ પરાવર્તન. ભવ તો નથી રહેવાના, અને ભવ નહીં રહે તો શું નહીં રહે? કારણ કે ભવ કેમ છે? કારણ કે ભાવ થાય છે, ખ્યાલ આવે છે ને? પાંચ પ્રકારના ભાવ છે ને, એમાં એક તો પારણામિક ભાવ છે, અને એક તો સંસારમાં રખડાવવા વાળો ભાવ છે. કયો ભાવ રહેશે અંડી? બહુ સરસ. અને ત્રણ કયા ભાવ છે? મોક્ષ માર્ગ ના ભાવ છે, બરાબર ને? ઔપશમિક, સાપશમિક અને સાયિક, બરાબર ને? હા ને, આવી જાઓ ભવ પરાવર્તન ઉપર, ભાવ પરાવર્તન ઉપર. કે આ ભાવ પરાવર્તન શું કે છે? અહીંયા કે છે ને કે જેમ પ્રલય આવે છે ને, પ્રલય ક્યાં આવે છે? પ્રલય તમને ખબર છે? પ્રલય ક્યાં આવે? તો કે ભરત અને એરાવત ના આર્યખંડ માં જયારે એલો છ, જે છ આરા નો એલો કાળ પૂરો થાય ને, પછી પ્રલય આવે. પ્રલય અને પ્રલય આવે તો શું થાય? બધું નાશ થઈ જાય. અને નાશ થઈને પાછું શું થઈ જાય? પાછી રચના થઈ જાય. સમજાય છે કે નહીં? પણ અહીંયા તો કહે છે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ પારનામિક ભાવ એવો જબરદસ્ત છે કે અહીંયા એમ કે છે કે આ ભેદ જ્ઞાનના પ્રલય વડે જ્યાં કર્મનો નાશ થાય છે, તો કે ફરી પાછા કર્મની રચના થતી નથી. ઓલી સૃષ્ટિની તો રચના થાય છે, પણ અહીંયા કર્મની રચના થતી નથી, બરાબર કે નહીં? કારણ કે કોનો આશ્રય લઈ લીધો? પરિણતીએ. તો કે પરિણતીએ ત્રિકાળીનો આશ્રય લઈ લીધો. કે છે ને, દ્રવ્ય તો કૃતકૃત છે, પણ પર્યાય પણ કેવી થઈ ગઈ છે? મુનિરાજની કૃતકૃત થઈ ગઈ છે. ચૈતન્ય ગુફા બે મુનિવર બસતે અનંત ગુણો મે કેલી કરતે, એક હી ધ્યાન લગાવી વન મેં મધુવન મેં. આ એક જ ધ્યાન છે, એક ધ્રુવ ની લગની લાગી છે. અરે એવા મુનિરાજ ની તો શું વાત કરે, ચોથા માં શું થઈ જાય છે? એવી ધૂન લાગી જાય છે. કેવી ધૂન લાગી હતી ગુરુદેવશ્રી ને? અને કે 45 વર્ષ સુધી શું જોયું આપણે? શું જોયું? ખાલી એક જ ડંકા વગાડતા રહ્યા. જે સીમંદર ભગવાન ના સમોસરણ માં ડંકા વાગે છે, એ જ ડંકા ગુરુદેવજી ક્યાં વગાડ્યા? તો કે આ ભરત ક્ષેત્ર માં પંચમ કાળ માં આવા આવા કારણ પરમાત્મા ના અહીંયા શું કર્યા? તો કે ડંકા વગાડ્યા, બરાબર કે નહીં? હને કે છે લૌકિક માતા તો શું કરે? સુવડાવે, હને બાળકને સુવડાવે. અને આ જીનવાણી માતા, આ ગુરુદેવ આપણને શું કરે છે? તો કે જગાડે છે કે જાગો, અવસર આવી ગયો છે. હવે અવસર હાથમાંથી જતો ન રહે, ગયો ન જાય. અને આ દુર્લભ અવસર મળ્યો છે તો આપણે આપણું કામ કરીને જ રહીએ. આવી જો આપણે કયો લાસ્ટ પરાવર્તન છે? ભાવ પરાવર્તન. આ બહુ સુંદર પરાવર્તન છે. સુંદર એટલે કે આ સમજવું સરળ છે એકદમ. કે ભાવ પરાવર્તન કેવી રીતે છે? કે અહીંયા કર્મમાં શું થાય છે? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, બરાબર ને? ઉર્વશી ચાર પ્રકારની સ્થિતિ થાય છે ને કર્મમાં. તો કે છે કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ આ બંધ થાય ને, બંધ ત્યારે આવી ચાર દશા થાય છે. કારણ કે બંધ ના ચાર ભેદ છે. હવે કે છે એ વખતે જે જીવના પરિણામ એકદમ જગન્ય બંધ થયો, જગન્ય બંધ, પૂજાબેન એકદમ જગન્ય બંધ થયો,
અને એ વખતે જયારે જીવના પરિણામ હતા ને એ સૌથી પહેલા ગણવાના. કયા પરિણામ? જગન્ય બંધની સામે પરિણામ પણ કેવા? જગન્ય, બરાબર ને. હવે એ જગન્ય પરિણામ થયા, બરાબર કે નહીં? હવે બીજા કયા પરિણામ ગણવા? તો પેલા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભવમાં એક વધ્યું, એક વધ્યું, અને સામે જે પરિણામ થયા એ ગણવાના. પાછું પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભવમાં બે વધ્યું, તો સામે જે પરિણામ થયા એ ગણવાના. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભવમાં ત્રણ વધ્યું, તો સામે જે પરિણામ થયા એ ગણવાના. એમ કરતા 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 જયારે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભવ કેટલા થઈ જશે? તો પેલા 17 કોડાકોડી આવે છે ને, મૌની કર્મની સ્થિતિ સૌથી વધારે કેટલી? 70 કોડાકોડીની. એ ઉત્કૃષ્ટ થઈ જશે. એ વખતે જે જીવના પરિણામ હશે એ ગણવામાં આવશે. એ પરિણામ ને પ્રાપ્ત થશે ત્યારે એક શું થાય છે? એક શું થાય છે? રોશની ભાવ પરાવર્તન પૂરું થાય છે. કેટલું દુર્લભ છે, વિચાર કરો કેટલું દુર્લભ છે. એક એક માત્રામાં પરિણામને વધારવા, એક એક માત્રામાં પરિણામને વધારવા કેટલું દુર્લભ છે. અને આ પરાવર્તનને પૂરા કરવામાં કેટલો કાળ ગતિ થઈ જાય છે. અહીંયા કીધું કે શુભ અને અશુભ પરિણામને ગણવાના. વર્ષા દીદી, શુદ્ધ પરિણામને નહીં ગણવાના. કેમ? શુદ્ધ ભાવને કેમ ગણશું? કારણ કે શુદ્ધ ભાવથી તો શું થાય છે? પરાવર્તનનો અભાવ થાય છે. અહીંયા કયા ભાવ ગણવાના? શુભ અને અશુભ, બરાબર ને. દિવસ રાત આપણે શું કરીએ છીએ? શુભ અને અશુભ પરિણામ કરીએ છીએ. અહીંયા કે છે શુભ અને અશુભ પરિણામ અહીંયા કરવા પાછળ અહીંયા શું ઉભો રહે છે? સંસાર જ ઉભો રહે છે. સંસારનો અભાવ નથી થતો. શુદ્ધ પરિણામના આશ્રયથી શું થશે? તો કે સંસારનો અભાવ થશે, બરાબર ને. હવે અહીંયા કે છે, અહીંયા હું 5 મિનિટની બ્રેક આપું છું એક લાસ્ટ વાક્ય પૂરું કરીને, કે આવા 5 પરાવર્તન ક્યાં આવ્યું? આ 5 પરાવર્તનનું પ્રકરણ અહીંયા ક્યાં આવ્યું એ આપણે લાઈન જરાક જોઈએ. 13માં નંબરનો છંદ કાઢો. 13માં નંબરનો છંદ, એમાં શું કહે છે? તિન છેલ્લી લાઈન છે, છેલ્લી લાઈન એકદમ. તિન અનાદિ બ્રહ્મણ પંચ પ્રકાર તજીવર સુખ લિયા. શું કીધું અહીંયા? ખબર પડી તમને કે તિન હિ અનાદિ, અનાદિકારથી, અનાદિકારથી જે 5 પ્રકારના પરાવર્તન કરી રહ્યો છે એ પરાવર્તનનો ત્યાગ કરીને એને શું પ્રાપ્ત કર્યું? સુખની પ્રાપ્તિ કરે છે, બરાબર કે નહીં? હને એવા આપણે આજે 5 પરાવર્તનનું સ્વરૂપ જોયું કે કેવું આ પરાવર્તનનું સ્વરૂપ છે અને આ પરાવર્તન કેમ ઉભા થયા, એનું કારણ શું હતું? લતા દીદી, એનું કારણ શું હતું? આ પરાવર્તન કેમ ઉભા થયા? તો કે આ પરાવર્તન કેમ ઉભા થયા? તો કે પંચમ ભાવની દ્રષ્ટિ ના કરી, પારનામિક ભાવને ભૂલી ગયો. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક જ્ઞાયક ભાવ છું, એવા જ્ઞાયક ભાવને ભૂલ્યો તો પર્યાયમાં 5 પરાવર્તન ઉભા રહ્યા. અને આ જ્ઞાયક ભાવને યાદ કર્યું, આ જ્ઞાયક ભાવ પર દ્રષ્ટિ ગઈ તો પરાવર્તનની સાયકલ તૂટી ગઈ. ખ્યાલ આવે છે ને? હવે એને પરાવર્તન નથી. અહીંયા આપણે આગળનું ફરી પછી કન્ટિન્યુ કરશું. હમણાં આપણે આ એક લાઈન અહીંયા જોઈ, ચાલો હું ચાલુ કરું છું. અહીંયા આપણે આવી ગયા. અહીંયા લાસ્ટમાં બે છંદ આપ્યા છે. મુનિ દશાનું સ્વરૂપ આપણે જોયું, સ્વરૂપાચરણ ચારિત્રનું સ્વરૂપ જોયું, શ્રેણી કેવી માંડે છે મુનિરાજ, અને 12માં પછી ક્યાં જાય છે? 13માં 14માં આવે છે અને સિદ્ધ દશાની પ્રાપ્તિ કરે છે. પછી શું થાય છે? પછી દોલતરામજી પાછળના બે છંદ શું કહે છે? બે છંદમાં 14માં અને 15 નંબરના છંદમાં, 13માં નંબરના છંદમાં તેમ કહી દીધું કે અહીંયા 5 પરાવર્તન કરશે તો સાચા સુખથી કેવા રહી જશું? આપણે રહિત રહી જશું, રહિત થઈ જશું સાચા સુખથી. જ્યાં સુધી જીવ 5 પરાવર્તન કરતો રહેશે ત્યાં સુધી પૂજાબેન સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય. તો સાચા સુખની પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડશે લતા દીદી? 5 પરાવર્તનનો ભાવ કરવો પડશે. અને એની માટે દીપિકાંતી આધારભૂત તત્વ આચાર્ય દેવી ગુરુદેવજીએ કયું બતાવી દીધું? પિનલબેન, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એક સમયની પર્યાય પણ કેવી છે? અનિત્ય છે, ક્ષણભંગુર છે. અનિત્ય છે, ક્ષણભંગુર છે, અને કેવી છે? બદલવા વાળી છે, ઉત્પાદન વાળી છે. જ્યાં પર્યાય જ શું થાય છે? પલટી જાય છે, બદલી જાય છે. તો સંયોગોની તો શું વાત કરીએ? કૃપાળુદેવ કહેતા ને કે શરીર મને છોડે એની પહેલા હું શરીરને છોડી દઉં. શું કીધું? શરીર મને છોડે એની પહેલા હું શરીરને છોડી દઉં, બરાબર કે નહીં? અને કેવું કહેતા
કે ભાષામાં પણ કેવું આવતું અ મારો કોટ. એમને પૂછતા ને અ મારો, એનું અર્થ શું કરતા? આ મારો, મારો નહીં. હને અહીંયા એમ નથી કેવું કે ભાષામાં આવવું જોઈએ, ભાષામાં નો આવે. કદાચિત જ્ઞાની એમ પણ બોલે કે આ મારા પુત્ર, આ મારી સ્ત્રી, આ મારું ઘર, પણ અંદરમાં અભિપ્રાય શું છે કે આ મારું નથી. કારણ કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ ભાષાના આધારથી નથી પડતા, એ બે ભેદ અભિપ્રાયના આધારથી શું પડે છે? તો કે આ સમ્યક્ત્વ અને મિથ્યાત્વના ભેદ પડે છે, બરાબર કે નહીં? જ્યાં સમ્યક દ્રષ્ટિ થાય છે તો એને ખ્યાલ આવી જાય છે કે આ બધું બહારમાં શું છે, આ બધું સ્વાંગ છે. આ બધું શું છે? સ્વાંગ છે. અને જેમ કે હોય ને, જેમ કે કોઈ કોઈ પત્ની નાટક જોવા જાય છે અને એનો પતિ જ એ શું કરે છે, રોલ કરે છે. હને એ કઈ વેશ બનાવીને આવે છે, બરાબર ને? ઘડીકમાં સીતાનો વેશ, ઘડીકમાં ભિખારીનો વેશ, ઘડીકમાં રાજાનો વેશ, ઘડીકમાં રાવણનો વેશ, અને રાવણને મારી નાખે છે. હવે મને એમ કહો, આખું ઓડિટોરિયમ શું કરે છે? રડે છે, ખ્યાલ આવે છે ને? દુઃખી થાય છે, બરાબર કે નહીં? મને એમ કોઈ પત્ની કેટલા પર્સન્ટ દુઃખી થઈ? મધુ આંટી, કાંઈક તો જરાક તો થઈ હશે ને? જરાક તો, એકતા ભાભી, થોડીક તો થઈ હશે કે નહીં? બધા રડે છે તો, બધા રડે છે તો? સદા ભાભી, તો કે એ તો મસ્ત શું ખાય છે? પોપકોર્ન ખાય છે. કારણ કે એને ખબર છે કે મારો મગનલાલ તો સુરક્ષિત છે. એને કેવી શ્રદ્ધા છે ત્યાં! એને ખબર છે કે આ મગનલાલ ને તો કઈ નથી થયો. ભલે સીતા બનીને આવે, ભલે રાવણ બનીને આવે, ભલે ડોક્ટર બનીને આવે, ભલે ભિખારી બનીને આવે, પણ મગનલાલ તો મગનલાલ. એવા જ્ઞાની તો કેવા થઈ ગયા છે? નિશંક થઈ ગયા છે. ગમે તેવા ઉદયની વચ્ચે પણ એમને ખબર છે કે ગાયક તો ગાયક જ છે, બરાબર કે નહીં? અને આવે છે ને, કેટલા ઉદાહરણ આવે છે આની માટે, તો કે ઓલા શેઠ અને નોકર. હને શેઠની દુકાન છે અને નોકર તો બધું કામ કરે છે ને? કેવું કામ કરે છે? બતાડે છે, હોશથી બતાડે છે, દેખાડે છે, અને વાતચીત પણ એમ કરે છે કે જાણે કે અમે એની પોતાની દુકાન ને એવી રીતે. પણ જયારે નફો ને નુકસાન થાય છે તો એ નફો ને નુકસાન નો સ્વામી કોણ છે? મારો પ્રશ્ન એ છે. શેઠ તો કઈ નથી કરતો, તો પણ નફો અને નુકસાન નો સ્વામી તો શેઠ છે. એમ અહીંયા કહે છે, અહીંયા શું કહે છે કે અહીંયા કહે છે કે અજ્ઞાની શું થાય છે? તો કે અજ્ઞાની આવા પર્યાયોના કરતા થાય છે, અને જ્ઞાની શું છે કે આવા પર્યાયોમાં પણ કેવા રહે છે? જ્ઞાતા રહે છે, બરાબર ને? જાવે સો જાવન હારા, આવે સો આવન હારા, મુજકો કોઈ નહીં ચિંતા, મેં તો હું જાનન હારા. આ બડે રાજેન્દ્રજીની બહુ સરસ બે લાઈન છે, હને ખ્યાલ આવે છે ને? અહીંયા નિલેશભાઈ પણ ઘણી વાર કહેતા હોય પંડિતજી કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે. શું કીધું? હમણાં ચર્ચા કરી ને, પાંચ પરાવર્તનથી, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ મનુષ્ય ભાવ મળવો બહુ દુર્લભ છે, બરાબર કે નહીં? હને અહીંયા કે છે, શરીરમાં કેટલા રોગ છે? શરીરમાં તો કે છન્નું એક એક રોમમાં, દીધી આંટી, એક એક રોમમાં કેટલા રોગ કીધા? છન્નું રોગ, એક એક રોમમાં, એક એક રોમમાં કેટલા રોગ, કેટલા? એક રોમમાં છન્નું કીધા, એક રોમમાં છન્નું, તો કેટલા રોમ શરીરમાં, એમાં કેટલા રોગ? સમજાય છે ને? આવે છે, એનું આવે છે, સંખ્યા પણ આવે છે. પણ અહીંયા કે છે કે આ શરીરમાં રોગ છે ને, અને હું કેવો તત્વ છું? તો કે હું તો નિરોગી તત્વ છું, હું તો નિરાળો તત્વ છું, હું તો અજરામર તત્વ છું, હું તો ગાયક તત્વ છું. અને આ ગાયક તત્વની જ્યાં દ્રષ્ટિ થાય છે તો રોગ તો શું, રાગ પણ શું થઈ જાય છે? તો કે દૂર થઈ જાય છે. હજુ આંટી, રોગ તો શું, રાગ પણ દૂર થઈ જાય છે, બરાબર કે નહીં? હને આગળ જઈએ. અહીંયા જો આ બે પેરેગ્રાફમાં શું કહે છે, અંતિમ શીખ આપે છે આપણને દોલત રામજી. આ 14માં નંબરનો જે છંદ છે, વાંચીએ છીએ આપણે. મુખ્યોપચાર દુ ભેદયો ભાગીરથના ત્રય ધરે, ઇમિ જાની આલસ હાનિ સાહસ, ઠાનિય શિખ આદરો, જબ લો ના રોગ,
શું કરે શું કે છે અહીંયા બડે બડ ભાગી અહીંયા કે છે સદભાગી અને અભાગી કોણ તો કે રત્નત્રયના ધરવા વાળા બધા કેવા છે સદભાગી છે અને રત્નત્રય થી રહિત બધા કેવા છે અભાગી છે અને આપણે અભાગી ક્યારે માનીએ પોતાને કે કોઈ પાપનો ઉદય આવી જાય તો શું માનીએ આપણે કે અમારા જેવો અભાગી તો બે શબ્દો કોઈ ખરાબ કહી દે તો શું માનીએ કે અમારા જેવો અભાગી તો કોઈ નહીં અહીંયા કે જે રત્નત્રય નથી એ જીવ કેવો છે તો કે એ અભાગી છે અને રત્નત્રય નો ધરનાર ઉર્વશી આંટી કેવો છે બળભાગી છે જો છેલ્લી લાઈન બહુ સરસ કીધી જબ લો ના રોગ જરા ગહે બે વસ્તુ કીધી રોગ અને વૃદ્ધાવસ્થા જીવી આંટી શું કીધી બે વસ્તુ હા રોગ અને વૃદ્ધાવસ્થા ઘેરી લે એની પહેલા શબ્દ કેટલો સુંદર વાપર્યો ઝટતી શું કીધું ઝટતી હતું આંટી ઝટતી ઝટતી એટલે શું જલ્દીથી કરી લો હા ને જલ્દીથી એટલે જલ્દીથી કરી લો એટલે કે અહીંયા હમણાં બધો અવસર આવી ગયો છે તો આપણે શું કરી લે આપણે આપણું કામ કરી લઈએ હા ને સ્ટુડન્ટ જેમ સ્ટુડન્ટ આપણે પેપર લખતા હોય ને સ્ટુડન્ટ બધા એક્ઝામિનેશન હોલમાં અને લાસ્ટની હવે કેટલી મિનિટ બાકી છે 5 જ મિનિટ ત્યાં શું આવવા માંડે સાયરનો વાગવા માંડે હા ને લાસ્ટ ફાઈવ મિનિટ તો તરત ચાલો છોકરો શું કરવા માંડે ફટાફટ ઓલું ટાઈઅપ નામ લખવાનું બાકી છે સ્ટેપલર કરવાનું બાકી છે ખ્યાલ આવે છે કે નહીં પેપરને ક્રમમાં લગાડવાના બાકી છે કેવું એ 5 મિનિટમાં શું કરી લે છે ઝટકી એનું કામ કરી લે છે એવી રીતે અહીંયા કહે છે મામી શું કહે છે કે હવે આ અવસર આવ્યો છે એક સમય પછી શું થશે કઈ ભરોસો નથી અરે આ કેન્સર જેવો રોગ આવી જશે અને ત્યારે જો ઉપયોગની સ્થિરતા નહીં રહે અને આ કામ નહીં કર્યું હોય તો ફરી પાછું આ ભવ મળવા પર્યાય મળવી દુર્લભ છે એટલે અહીંયા કહે છે ઝટકી શું કરી લઈએ તો કે પોતાનું કામ કરી લઈએ કેવી રીતે કામ કરશું તો કે ત્રિકાળીની દ્રષ્ટિ કરશું એની જ્યાં મહિમા આવશે કીધું ને ઉત્કૃષ્ટ પદાર્થ સર્વોત્કૃષ્ટ પદાર્થ હે કોઈ કહે છે ને એટલે પંડિત ચંદ્ર ઘણી વાર ઉદાહરણ આપતા હોય છે કે કોઈ બહુ જૂની વસ્તુ હોય 500 1000 વર્ષ પુરાણી વસ્તુ હોય અને આપણને એમ કોઈ કહે કે આ બહુ પુરાણી વસ્તુ છે બહુ જૂની વસ્તુ છે તો આપણને શું આવે તરત મહિમા આવી જાય અને તરત અહીંયા કે છે આત્મા કેટલો જૂનો છે આત્મા કેટલો જૂનો છે સરોજબેન કેટલા વર્ષ જૂનો છે કેટલા સાગર જૂનો છે કેટલા પલ્લે જૂનો છે તો કે છે આત્મા અનાદિ અનંત છે તો આપણને એની મહિમા નથી આવતી ત્યાં તો આપણે કેટલા ખર્ચીને જઈએ છે હા સમજાય છે ને અહીંયા કે છે આત્મા અનાદિ અનંત છે તો અહીંયા તો પર્યાય ખર્ચવા માટે તૈયાર નથી થતી અહીંયા કે છે આવા અનાદિ અનંત તત્વની જો એક વાર મહિમા આવી જાય તો પર્યાયમાં શું થઈ જાય તો કે બેડો પાર થયા વગર રહે નહીં બરાબર કે નહીં અને અહીંયા કે છે ચાર ભૂલ કે આ જીવને આત્મા કેમ પ્રાપ્ત નથી થતો સદાભાભી અનાદિકાળથી આત્માને પ્રાપ્ત કરવો છે તો આત્મા પ્રાપ્ત કેમ નથી થતો તો કે છે સૌથી પહેલી વસ્તુ એ છે કે 5 ઇંચના વિષય કસાયમાં એટલું બધું આસક્ત છે કે એને આત્મા યાદ જ નથી આવતો ઉરાચાંડી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા યાદ જ નથી આવતો બીજું કે અજ્ઞાન એટલું બધું પ્રગટ છે પર્યાયમાં કે આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને શું કરી લીધો છે ભૂલી ગયો છે બરાબર કે નહીં હને કે છે ને કે રાગમાં આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવો થઈ ગયો છે ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો અછતો થઈ ગયો છે છઠ્ઠી ચીજને કેવો કરી નાખ્યો અછતો કરી નાખ્યો છે તો કેવી છઠ્ઠી કારણ કે કીધું ને બેનજી બેને જાગતો જીવ ઉભો છે ક્યાં જાય હર હા જરૂરથી પ્રાપ્ત થાય અને જરૂરથી અહીંયા કહે છે કે રાગ મુખ્ય છે તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અછતો થઈ ગયો છે અને જ્યાં અહીંયા રાગ ગૌણ થઈ જાય પર્યાય ગૌણ થઈ જાય તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર્યાયમાં છતો થયા વગર રહેતો નથી બરાબર કે નહીં ખાલી શું કરવાનું છે છઠ્ઠો થયો છે એને શું કરવાનો છે અછતો કરી નાખવાનો છે બરાબર કે નહીં અને શું કેવી રીતે થશે કે એક વાર એના ઉપર દ્રષ્ટિ ગઈ એક વાર ગુલાટ ખાધો એક વાર પર્યાયનું દ્રવ્ય સાથે શું થયું જોડાણ થયું મિલન થયું તો કે છે પર્યાયમાં અહીંયા ત્રિકાળી આવ્યા વગર એટલે કે એનું જ્ઞાન થયા વગર રહેશે નહીં સ્વભાવની દિવ્યતા તો જો જ્ઞાનની દિવ્યતા તો જો આપણને ઓલા તાજમહેલની મહિમા આવી જાય છે આપણને ઓલા કોઈનું હીરોની મહિમા આવી જાય છે અને હીરાની મહિમા આવી જાય છે પણ એ તાજમહેલને જાણવા વાળું કોણ હતું તો કે પેલા હીરાને જાણવા વાળું કોણ હતું કારણ કે ત્યાં ગુરુદેવનો શિષ્ય હતો ગુરુદેવનો શિષ્ય ત્યાં હતો તાજમહેલ આગળ ઉભો હતો અને કોઈક બીજો હતો અને તાજમહેલના બહુ વખાણ કરતો હતો
અને એને કહેતો હતો કે આવા તાજમહેલ જેવું તો કોઈ પદાર્થ નથી જગતમાં. તો ઓલા ગુરુદેવના શિષ્ય શું કીધું, એને શું કીધું, વરસાદ દીદી તમે જ ઉભા હતા અને તમે શું કીધું, અરે શું તાજમહેલ ની વખાણ કરો છો, અરે તાજમહેલ ને જાણનાર કોણ હતો, અગર તાજમહેલ ને જાણનાર પદાર્થ જ ન હોત તો આ તાજમહેલ જણાત જ કેમ. એટલે અહિયાં જાણત કોણ, ખ્યાલ આવે છે કે નહીં. એટલે અહીંયા કે છે કે આપણને હર સમય કોની મહિમા આવી જોવે, તો કે પોતાના જ્ઞાન સ્વભાવની મહિમા આવી જોવે. હને જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક ભૂલાય ના, બસે આટલું દ્રષ્ટિમાં મારે રાખવું. કોને ના ભૂલવું, તો કે પોતાના ગાયક ને ન ભૂલવું, બરાબર કે નહીં. આવી જો અહીંયા લાસ્ટ લાઈન માં શું કહે છે કે જટતી જટતી, એટલે શું કરી લો, આપણે આપણું કામ કરી લો હને. અને આગળના પેરેગ્રાફ માં બહુ સુંદર લાઈન, પહેલી જ લાઈન આપી છે, યોર રાગ આગ દહે સદા. ચાર વસ્તુ કીધી ને, ચાર વસ્તુ તમને સમજાય કે કેમ આત્મા પ્રાપ્ત નથી થતો સરોજબેન. એક તો અજ્ઞાનતા છે, બીજું પાંચ ઇન્દ્રના વિષય કસાયમાં રચ્યો પચ્યો છે, ત્રીજું કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને ભૂલી ગયો છે, અને ચોથું કે જેવા આવા કોઈ જ્ઞાની છે એનું શું નથી કરતો, સત્સમાગમ કરતો નથી. એટલે આત્મા આજ સુધી શું નથી થયો, પ્રાપ્ત નથી થયો. ચાર બિંદુ કીધા. કોઈ કહી શકે વસંતજી ચાર બિંદુ? સૌથી પહેલા તો અજ્ઞાનતા છે, બીજું શું કીધું, બહુ સરસ, પાંચ ઇન્દ્રના વિષયમાં રચ્યો પચ્યો છે, ત્રીજું શું કીધું, ત્રીજું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને ભૂલી ગયો છે, અને ચોથું શું કીધું, જ્ઞાનીઓના સત્સમાગમ નથી કરતો, એટલે અહીંયા આત્માને પ્રાપ્ત કર્યો નથી. બરાબર ને, ક્યાં અટકી જાય છે, ક્યાં અટકી જાય છે, કોઈ સૂક્ષ્મ જ્ઞાનમાં, કોઈ કસાયની મનતામાં. હને જેમ કે કહીએ ને કે ક્રિકેટની ગેમ હોય અને તેંડુલકર શું બનાવે, સેન્ચુરી બનાવે, સેન્ચુરી તો 99 રન્સ કરે, અને એક રન બાકી છે હજી લેવાનો, ત્યાં શું થઈ જાય, આઉટ થઈ જાય. હવે એ કહે છે કે હવે બીજી મેચ રમાશે ને ત્યારે હું શું કરી લઈશ, નહીં ત્યારે હું શું કરીશ, એક રન કરી લઈશ હસવાનજી, તો મારી સેન્ચુરી, બોલો એમ ગણાશે કેમ નહીં ગણાય. હવે શું કરવું પડશે ને, પાછું એક થી પાછા રન કરવા પડશે, અને પછી જઈને શું મારશે, સેન્ચુરી મારશે. એમ આપણી હાલત આવી છે કે આપણે કસાઈની મનતા કેવા પરિણામ કરી લીધા, શુક્લ લેસના પરિણામ કરી લીધા, અને હવે આપણું શું બાકી રહી ગયું, તો કે કરવા યોગ્ય કાર્ય બાકી રહી ગયું, અને એ હવે આપણે શું કહીએ છીએ કે હમણાં આપણે ક્યાં કરશું, બીજા ભાવમાં કરશું. અરે ફરી પાછું આ બધું મળવું, બધો પાછો પુરુષાર્થ કરવો, પાછી આવી રૂચિ પ્રગટ કરવું, અને પાછો આવો શું કરવો, પુરુષાર્થ કરવો, એ તો અતિ શું થઈ જશે, દુર્લભ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી મનુષ્ય ભાવ કેવો છે, બધી રીતે દુર્લભ છે. કારણ કે હવે જો આપણે વાંચીએ, રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે, ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બેયે. પહેલા બે લાઈનમાં ઉપરમાં સૌથી પહેલા કઈ આગની વાત કરી, કઈ આગની, રાગની વાત કરી. અહીંયા કયા રાગની વાત કરી ખબર છે, કયા રાગની વાત, અહીંયા જે એક જ તો બુદ્ધિ વાળો રાગ છે ને, એ રાગની પણ વાત કરે છે. કારણ કે સૌથી પહેલા એ રાગ દૂર નહીં થાય, એક જ તો બુદ્ધિ વાળો રાગ, તો હસવાનજી અસ્થિરતા વાળો રાગ દૂર થવાનો નથી, બરાબર કે નહીં. હને અહીંયા કે રાગની જ કેમ આટલી વાત કરો છો, દ્વેષ આગ જેવો છે એમ કેમ નથી કહેતા, રાગ આગ સમાન કેમ કીધો, કોઈને પ્રશ્ન થાય, રાગને જ દૂર કરો એમ કેમ કહીએ છે, દ્વેષ ને દૂર કરો એમ કેમ નથી કહેતા. હા, અરે દ્વેષ, હા રાગ ગમે છે, અને દ્વેષ ને તો આખી દુનિયા શું માને છે, બુરી માને છે, પણ રાગ ને તો કે કોઈ બુરું નથી માનતું, બધા એમ કે છે રાગ ને તો રાખવા જેવો છે, સમજાય છે ને. અને બીજું, દ્વેષ ઉત્પન્ન કેમ થાય છે, તો કે જ્યાં રાગ હોય ને ત્યાં જ દ્વેષ થાય, બરાબર કે નહીં. એટલે રાગ જ બધા કસાયોનો, બધા પાપોનો, બધાનો શું છે, બાપ છે. એટલે અમર્યાદિત રાગ ન કરવો, ખ્યાલ આવે છે ને, જેટલું બને એટલું શું કરી લેવું, અલિપ્ત થઈ જવું. કારણ કે આ તો વિતરાગ નો માર્ગ છે. અને હું કસે પાછી લેપાવું નહીં, હું કસે પાછી અટકું નહીં, હું કસે પાછું આવા રાગની જાળમાં ફસાવું નહીં, કારણ કે ફરી પાછું
આગળ જઈ જશે. કારણ કે રાગ ના સંસ્કાર અનાદિ ના છે ને, અને જ્ઞાન ના સંસ્કાર નથી. એટલે જ્ઞાન ના સંસ્કાર નાખવા માટે રાગ શું કરવો પડશે? તો કે અત્યંત ગુણ કરી નાખવો પડશે. અહીંયા જ્ઞાની કે છે, અમને તો રાગ દેખાતો નથી, અમને તો રાગ વેદાતો નથી. અમને શું વેદાય છે? અમને તો અમારું જ્ઞાન જ વેદાય છે. બરાબર કે છે ને, કે છે ને અહીંયા કે નવ શું કે છે, સાત તત્વ માં શું જોઈ લો, શું જોઈ લે? હા, ચૈતન્ય છીપી હોય, ચૈતન્ય જ્યોતિ. બરાબર કે નહીં? સાત તત્વ માં પણ શું દેખાય છે? એ ચૈતન્ય જ્યોતિ જ દેખાય છે. બરાબર કે નહીં? હને અહીંયા કીધું ને રાગ આગ, અને પછી શું કહી દીધું? વિષય કસાય તબ તો ત્યાગ નિજપદ બેરીએ. હા હા, અનાદિકાળથી વિષય કસાય ના પદ ભજ્યા, અનાદિકાળથી. પણ એ મારા પદ નથી. મારું પદ કાલે કીધું હતું ને, બધા પદ કેવા છે? અપદ છે, અપદ છે. કારણ કે મારું ખરેખર પદ તો એ છે. કયું પદ છે? ત્રિકાળી નું એ જ મારું ખરેખર પદ છે. ઉર્વશ્યાંતિ કીધું ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મનુષ્ય બહુ દુર્લભ છે. કેમ દુર્લભ છે? સૌથી પહેલા આપણે ચાર ગતિના જીવ ને મુખ્ય ચાર ગતિના જીવ શું કરીએ છે, શું કરે છે? તો કે જે નારકી છે ને, નારકી એ તો માર કાચમાં મામી કેવા છે, મસ્ત છે નારકી તો. તિર્યંશ કેવા છે? તિર્યંશ તો કે તિર્યંશ તો અવિવેકી છે. બરાબર કે નહીં? અને કયા રહ્યા? દેવો. દેવો તો કે દેવો ક્યાં કેવા છે? તો કે ભોગોમાં મસ્ત છે. અને મનુષ્ય તો કે મનુષ્યને તો આવો ઉપયોગ મળ્યો છે, પણ એ ઉપયોગનો શું નથી કરતો? સદઉપયોગ કરતો નથી. આમાં આમાં આપણને એ બતાવીશ કે ચાર ગતિ માંથી આ મનુષ્ય ગતિ, મનુષ્યના જીવો, આ મનુષ્યના જીવો સંઘની બહેના, અને પ્લસ બધી આ શું મળી ગઈ છે? સગવડતા મળી, અને પ્લસ કેવો પુણ્યનો ઉદય કે આવા નિમિત્તો અહીંયા મળી ગયા. બાકીના અન્ય ગતિમાં તો આવા નિમિત્તો મળવા દુર્લભ છે. અને બીજું તો એવું છે, બીજું એવું છે, સિદ્ધાંત એવું છે કે ભાઈ ચાર ગતિમાં સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ મનુષ્ય ગતિમાં છે, અને સૌથી વધારે સમ્યક દ્રષ્ટિ આમાં સિક્કેમાં, તો કે નરકમાં, તિર્યંશમાં અને સ્વર્ગમાં. સ્વર્ગમાં ઉપર ખ્યાલ આવે છે ને, દેવોમાં. અને મનુષ્યમાં સૌથી ઓછા સમ્યક દ્રષ્ટિ છે. બોલો, વિચાર કરો. દાદા કહે છે ને કે મૂછ બૂછ વાળાનું કામ કોઈ કરી લીધું? મૂછ વાળાએ કરી લીધું. ખ્યાલ આવે છે ને હા ને, કે મૂછ વાળાનું કામ પૂછ વાળાએ કરી લીધું. બરાબર કે નહીં? વિચાર કરો, સ્વયંભૂ રમણ સમુદ્રના મહામત્સ્ય કયા ગુણસ્થાન સુધી જાય છે? પંચમ ગુણસ્થાન સુધી જાય છે. અને આપણને અહીંયા ખાલી એક શું કરવાનું છે? ભાવભાષણ, ભાવભાષણ હને, ભાવભાષણ થઈ ગયો. ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં ક્રોધાદિ છે. ઉપયોગમાં ક્રોધાદિ નથી ને ક્રોધાદિમાં ઉપયોગ. શું ગાથાઓ છે એક એક સંબર અધિકારની, અને પહેલી જ ગાથા છે અહીંયા કે છે, ઉપયોગનો સદુપયોગ કરી લઈએ. કારણ કે ઉપયોગમાં આજ સુધી કોઈનો પ્રવેશ થયો જ નથી. ઉપયોગ કોના સમાન છે? ઉપયોગ કોના સમાન છે? દર્પણના સમાન છે. કે જેમ દર્પણમાં મોર નથી, પણ દર્પણમાં તો શું છે હસવંડી? દર્પણમાં તો દર્પણ જ છે, દર્પણમાં તો દર્પણની સ્વચ્છતા છે. એમ જ્ઞાનમાં આજ દિન રાગનો, કર્મનો, નો કર્મનો પ્રવેશ નથી. કારણ કે જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાં તો જ્ઞાન જ છે, મારું જ્ઞાન જ છે. ખ્યાલ આવે છે ને? ચૈતન્ય કે દર્પણ મે આનંદ કે આલય મે બસ જ્ઞાન હી, બસ જ્ઞાન હૈ કુન કુન પ્રભુ સમજાવે. કોણ સમજાવે? તો કે કુન કુન પ્રભુ સમજાવે છે કે જ્ઞાન માં તો પીનરબેન શું છે? જ્ઞાન જ છે. આ અને મેં શું માની લીધું? ભ્રમથી, ભ્રમથી શું માની લીધું? કે અહીંયા હું કેવો થઈ ગયો? જ્ઞાનમાં રાગ ઝલક્યો, જ્ઞાનમાં રાગ ઝલક્યો, અને મેં શું માની લીધું? પોતાને રાગી માની લીધો. જ્ઞાનમાં કર્મનો ઉદય ઝલક્યો, અને મેં પોતાને શું માની લીધું? કર્મના ઉદય વાળો. જ્ઞાનમાં શરીર ઝલક્યું, અને મેં શું માની લીધું? પૂજાબેન શરીર વાળો. ખ્યાલ આવે છે ને? જ્ઞાનમાં રોગ ઝલક્યો, અને મેં લતા દીદી શું માની લીધું? પોતાને રોગી માની લીધો. અહીંયા કે છે, બ્રહ્મ માંથી બહાર નીકળો, કે છે ને જેમ ઓલું ગાડું ચાલતું હોય ગાડું, અને ઓલું કૂતરું નીચે ચાલતું હોય કૂતરું, તો કૂતરાને શું ભ્રમ છે? શું ભ્રમ છે? આ ગાડું હું ચલાવું છું. હવે મને એમ કહો, ઓલું કૂતરું કેટલું ગાડું ચલાવે છે? તો કે 1% પણ કૂતરું ગાડું નથી ચલાવતું. ગાડું તો ગાડું થી ચાલે છે. એમ અહીંયા કે છે કે અહીંયા એમ કે છે, કેવો ભ્રમ છે? ખરેખર હું પર પદાર્થ નો કરતા નથી, અને મેં પર પદાર્થ નો કરતા ભ્રમ થી પોતાને માની લીધો છે. ગુરુદેવે કેવા સિદ્ધાંત આપ્યા? ક્રમબદ્ધ પર્યાય ના, કે દરેક દ્રવ્ય ની દરેક પર્યાય એના પોતાના સ્વકાળમાં ખચિત છે. કોઈ આગળ પાછળ ફેરફાર કરવામાં કોઈ સમર્થ નથી.
એક એક તીર્થંકર સમર્થ નથી તો આપણે તો કોણ છે? અને જ્યાં દ્રવ્ય પણ પર્યાયમાં કઈ કરી શકતો નથી તો પરદ્રવ્યની તો આપણે શું વાત કરીએ? અને પૂર્વ પર્યાય પણ આ વર્તમાનની પર્યાયમાં કઈ કરી શકે નહીં, કારણ કે પૂર્વ પર્યાય જો વર્તમાન પર્યાયમાં કઈ કરે તો શું થઈ જાય? શુભ ભાવથી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થવી જોઈએ, સમજાય છે કે નહીં? એટલે સિદ્ધ થાય છે કે વર્તમાન પર્યાય એ કેવી છે, એના પોતાની તત્સમયની યોગ્યતાથી થાય છે, બરાબર કે નહીં? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી મનુષ્ય ભાવ દુર્લભ છે, તો કે દ્રવ્યથી કેવી રીતે દુર્લભ છે? ઉર્વશની દ્રવ્યથી તો કે મનુષ્યની સંખ્યા જુઓ, સંખ્યા તો કે ત્રણ ગતિની જીવોની સંખ્યા કેટલી? અસંખ્ય, અસંખ્યાત. અને મનુષ્ય ગતિની સંખ્યા દીપકાંડી સંખ્યાત. નિગોદની સંખ્યા કેટલી? નિગોદની મામી અનંત. ખ્યાલ આવે છે કે નહીં? નિગોદની સંખ્યા અનંત. દ્રવ્ય ક્ષેત્ર, ક્ષેત્રથી મનુષ્ય ભાવ કેવો દુર્લભ? ક્ષેત્રથી મનુષ્ય ગતિના જીવ ક્યાં રહેશે? પીનલબેન, મનુષ્ય ગતિના જીવો ખાલી ઢાઈ દ્વીપમાં રહે છે. અને અને એકેન્દ્રિયો હતવાથી આખા લોકાકાશમાં, અને બાકીના નરકના અને દેવના રાજુઓમાં રહે છે. રાજુઓમાં ખ્યાલ આવે છે કે નહીં? સાત સાત રાજુ છે ને. તો ક્ષેત્રથી દુર્લભ દ્રવ્ય ક્ષેત્ર કાળથી કેવી રીતે દુર્લભ? કાળથી હિરગાંડી મનુષ્યનું આયુ બહુ ઓછું, બહુ ઓછું. અને આ સ્વર્ગ અને નારકીઓનું આયુ સાગરોમાં ને પલ્લીઓમાં, વિચાર કરો. એટલે આયુથી પણ આપણે કેવા? બહુ બહુ દુર્લભ. સમજાય છે ને? કે છે એક સાગરના અનંત અસંખ્યાત ભાગમાં અસંખ્યાત વર્ષ આવી જાય. શું કહી દીધું? એક સાગરના અસંખ્યાતમાં ભાગમાં કેટલા વર્ષ? અસંખ્યાત વર્ષ. અને આપણે આપણે આયુ કેટલા કેટલા વર્ષોની? બહુ 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 તો 60-70. હવે કોણ એટલું બધું? ખ્યાલ આવે છે? હવે તો 50-60 ખ્યાલ આવે છે. જેમ જેમ કાળ નિકૃષ્ટ થતો જાય છે, કીધું ની છટ્ટારામાં તો કેટલા 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 20 વર્ષ, સમજાય છે ને? કાળ હડકો થતો જશે એમ એમાં બધું ઘટતું જાય છે. પણ આ કાળ હડકો ભલે થતો જાય, પણ હું તો આ કાળ હડકો હડકાની વચ્ચે પણ હું કેવો છું? તો કે ઉત્કૃષ્ટ તત્વ છું. ખ્યાલ આવે છે ને? આવા ઉત્કૃષ્ટ તત્વના આશ્રયથી આપણે શું કરી લેશું? તો કે આપણે પોતાની આરાધના કરી લેશું, બરાબર ને? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, ભાવથી ભાવથી રશ્મિઆંટી ભાવથી કેવી રીતે દુર્લભ છે? ઉરુશાંટી તો કે મનુષ્ય જેવા ભાવ કરવા, શ્રદ્ધાબેન, મનુષ્ય જેવા ભાવ એટલે કે શુભ અને અશુભ ભાવ કરવા મનુષ્ય જેવા એ પણ શું છે મધુ આંટી? દુર્લભ છે. કારણ કે બાકીના બધી ગતિઓમાં તો કેવા જોવે? તીવ્રતા જોવે કે મંદતા જોવે, પણ મનુષ્ય ગતિ જેવા ભાવ કરવા કેવા છે? બહુ દુર્લભ છે. એટલે અહીંયા કહે છે કે બહુ સરસ કીધું છે કે જબ લો ના રોગ જ રાગ હે. શું કહે છે? તબ લો જટતી નિજ હિત કરો, ય રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે, ચિર ભજે વિષય કસાય અબ તો ત્યાગ નિજ પદ દેયે. હવે લાઈન બહુ સરસ આવે છે, છેલ્લી બે લાઈન. શું કહે છે દીપિકાજી? કહા રચ્યો પર પદ મે ન તેરો પદ ય ક્યો દુઃખ સહે, અબ ડોલ હો સુખી સ્વ પદ રચી દાવ મત ચૂકો યહે. છેલ્લા શબ્દ તો જોવો, શબ્દ ઉપર વજન છે, શબ્દ ઉપર. અહીંયા કે છે છેલ્લો દાવ છે આ. શું છે ઉરચંડી? આ છેલ્લો દાવ, આ છેલ્લો મોકો કે છે આપણે કોમ્પિટિશન કરીએ એકબીજા સાથે. શું કરીએ? કોમ્પિટિશન કરીએ, હે ને? અહીંયા કે સ્ટુડન્ટ છે ને આપણે સ્કૂલમાં, તો શું કરે? એકબીજા સાથે કોમ્પિટિશન કરે. જેના જેવા હોય એ બધા એકબીજા સાથે કરે, બરાબર કે નહીં? અહીંયા કે છે કોમ્પિટિશન કરવું તો કોની સાથે કરો? તો કે સિદ્ધો સાથે કરો. કારણ કે આપણે શું બનવું છે ઉરચંડી? તો કે આપણે સિદ્ધ બનવું છે. એટલે આપણે કોની સાથે કોમ્પિટિશન કરશું? તો કે સિદ્ધો સાથે કરશું, બરાબર ને? અહીંયા કે છે જલ્દીથી કરી લો આ દાવ મત ચૂકો. જેમ કે આપણે આપણે કસે જવું હોય ને, કસે જવું હોય અને આપણે ટ્રેનની ટિકિટ હોય, અને દિવસમાં પૂજાબેન એક જ ટ્રેન છે, એક જ ટ્રેન છે, અને આપણે જઈ રહ્યા છે, અને ટાઈમ બહુ ઓછો છે, ટાઈમ બહુ ઓછો છે. ઘણા બધા સાથે એવું થયું હશે, અને ત્યાં તો ટ્રેનનો ટાઈમ થઈ જાય છે ને. આપણે ક્યાં છે હજી? હજી આપણે ક્યાં છે? રસ્તામાં છે, હે ને? અને ત્યાં તો ઓલી શું પડી જાય છે? રેડ સિગ્નલ. અને ત્યાં રેડ સિગ્નલ તો હજી નવું થાય છે, ગ્રીન સિગ્નલ પણ ત્યાં સામે કોણ શું થાય છે? ક્રોસિંગ કરવા માંડે છે માણસો. તો આપણે તરત શું કહીએ છીએ? અરે યાર, હમણાં ક્રોસિંગ કરવું તું, હમણાં રેડ સિગ્નલ પડવું તું. ખ્યાલ આવે છે કે નહીં? હાલત કેવી થઈ જાય છે? હાલત આપણી, આપણા બધાની દશાઓ, કારણ કે આપણને એ ટ્રેન છોડવી નથી, પોસાતી નથી ને. એવી રીતે આ કામ કર્યા વગર આ મનુષ્ય ભાવ અહીંયા આમ જ નીકળી જાય, એ આત્મારથી ને પોસાય
નહીં ખ્યાલ આવે છે ને. અરે અહીંયા કે છે ને, અહીંયા આપણે બધા કે ને કે અમારે તો કઈ ન કર્યું, અમારે તો આ ન કર્યું, અમારે તો આ ન કર્યું. અહીંયા કે છે આ છોકરાઓની વાત થાય ને એવી રીતે કે અમારા છોકરા આમ ન કર્યું, તો અહીંયા કે છે કે આ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે. એટલે શું કરી લે છે? તો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ જીવે કાર્ય કરી લીધું હા ને. અહીંયા સમ્યક તો પ્રાપ્ત, અહીંયા કે છે મારા આપણે નાના છોકરાઓ હોય બરાબર ને, તો એ નાનો હોય તો એ નાનો હોય તો શું ન બની શકે? મધુ આંટી હજી નાનો છે તો ડોક્ટર નો બની શકે, વકીલ નો બની શકે, ઇન્જિનિયર નો બની શકે લતા દીદી હા ને. પણ શું કરી શકે? શું કરી શકે? હા, સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી શકે. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા પદ ની વાત કરું છું, પદ ની વાત. પદ ની વાત આવી ને કે આ બધા પદ આપણે આ બધા પદ માટે રડીએ છે, તો કે આ બધા પદ કદાચિત ગ્રહણ નો કરી શકે, પણ સમ્યકત્વ માટે તો લાયકા કેટલા વર્ષ ની કહી દીધી? તો કે 8 વર્ષ નો થઈ ગયો તો જીવ સમ્યકત્વ ને પ્રાપ્ત કરી શકે છે. બરાબર કે નહીં? અને જો તો વિચાર તો કરો કેવા કેવા ભાવ નીકળી જાય છે સ્વર્ગમાં. સ્વર્ગમાં જે નીચલા દેવો છે ને, એ ઉચલા દેવો થી શું કરે? ઈર્ષા કરે. કારણ કે ઊંચા દેવો પાસે બહુ વૈભવ હોય અને નીચા દેવો પાસે બહુ ઓછો વૈભવ હોય, તો આખું આયુષ્ય કેવી રીતના નીકળી જાય? ઈર્ષામાં નીકળી જાય. અને પછી છેલ્લા 6 મહિના બાકી હોય ને, 6 મહિના ત્યારે શું કરે? આર્ત્ર અને રૌદ્ર ધ્યાન કરે, સંકલેશ પરિણામ કરે. અને એ આર્ત્ર અને રૌદ્ર ધ્યાનના પરિણામમાં ક્યાં ટપકે છે? તો કે એક ઇન્દ્રિયમાં જઈને પડે છે. સમજાય છે કે નહીં? વિચાર કરો ક્યાં ભવ નીકળી જાય છે આવા આવા પરિણામ કરીને. તો ભવ નીકળી જાય છે. અને ગુરુદેવજી આપણે કયો તત્વ બતાવ્યો? અપરિણામી તત્વ બતાવ્યો. કે અપરિણામી તત્વના આધારથી શું ટકે છે? તો કે કોઈ રાગ દ્વેષ પરિણામ ટકતા નથી, બધા દૂર થઈ જાય છે. અને કઈ દશાને પ્રાપ્ત કરે છે જીવ? હસવાંટી સિદ્ધ દશાને પ્રાપ્ત કર્યા વગર રહેતો નથી. બરાબર ને? આજે આપણે 5 પરાવર્તનની વાત કરી. અહીંયા આપણે આજે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભવ ભવથી મનુષ્ય ભાવ કેવો દુર્લભ છે. આવી જો એક છંદ જે 7મા નંબરનો છંદ છે, 7મા નંબરનો છંદ, આખી છઠ્ઠી ઢાળ આપણે જોઈ, એમાં 7મા નંબરના છંદમાં અહીંયા શું કહે છે? તપ તપે દ્વાદશ ધરે વૃષદશ રત્ન ત્રય સેવે સદા મુનિ સાથ મેવા એક વિચરે ચહે નહીં ભવ સુખ કદા. ये स्वरूपा चरण अब जिस होत प्रगटे आपनी निधि मिटे. બહુ સરસ કે છે અહીંયા. અહીંયા 3 વસ્તુ, પહેલી લાઈનમાં 3 વસ્તુનું વર્ણન કર્યું. 10 તપ, 12 પ્રકારના તપ, 10 ધર્મ અને 3 રત્નત્રય. 3 રત્નત્રય બરાબર ને? પછી એક લાઈન માં કીધું મુનિ સાથ મેવા એક વિચરે. આનો અર્થ શું થયો? સાથે વિચરવા વાળા પણ મુનિ હોય અને એકલા વિચરવા વાળા પણ મુનિ હોય. એની માટે નામ આપી દીધા. સાથે વિચરવા વાળા મુનિને મામી શું કીધું? સાથે વિચરવા વાળા મુનિને કીધું સ્થવિર કલ્પી. સાથે વિચરવા વાળા મુનિને કીધા સ્થવિર કલ્પી અને એકલા વિચરવા વાળા મુનિને કીધા જીન કલ્પી. શું કીધા? જીનકલ્પી અને સ્થવિરકલ્પી. સ્થવિરકલ્પી કેવી રીતે વિચરણ કરે છે? સંગમાં વિચરે છે. અને જીનકલ્પી કેવી રીતે વિચરે છે સરોજબેન? એકલા વિચરે છે. જેમ જીનેન્દ્ર ભગવાન એકલા વિચરણ કરે ને, એવા આ જીનકલ્પી હોય છે. અને ઓલા સંગમાં વિચરે છે, એટલે શિષ્ય હોય, ઉપદેશ આદિ આપે છે, પઠન પાઠન આદિ બધું કરે છે. બરાબર? એવા આ બે ની વાત કહી રહી અહીંયા. અને પછી ત્રીજી લાઈનમાં કહ્યું ને, કયા બે ચારિત્ર નું વર્ણન કર્યું છઠ્ઠી લાઈનમાં? સ્વરૂપાચરણ ચારિત્ર ને સકલ ચારિત્ર. આ બે ચારિત્ર નું વર્ણન કર્યું. બરાબર કે નહીં? અને અહીંયા કે છે આ બે ચારિત્ર ત્યારે જ પ્રગટ થાય છે કે જયારે અહીંયા પ્રથમમાં પ્રથમ જીવ શું કરે છે દિવ્યગાંધી? તો કે પ્રથમમાં પ્રથમ પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને એમાં જ લીન થાય છે. આવે છે ને ગાથામાં, 17 અઢારની ગાથામાં આવે છે, રાજાને રાજા પોતે રાજા બનવો હોય, રાજા જેવો બનવો હોય તો શું કરવું પડશે? પેલા રાજાને જાણવું પડશે. પછી રાજાની શું થશે? સેવા કરશે. રાજાની શું થશે? શ્રદ્ધા થશે. અને પછી રાજામાં શું થશે? સેવા. એટલે સેવા એટલે આચરણ કરશે. બરાબર કે નહીં? એવી રીતે અહીંયા કહે છે કે મારે મારા આત્માને પ્રાપ્ત કરવા માટે પીનલબેન શું કરવું પડશે? તો કે આત્માને જાણવું પડશે, આત્માને શ્રદ્ધવું પડશે અને આત્મામાં જ
લીનતા કરવી પડશે, કારણ કે આ બધાનો આધાર મુનિ દશાનો હોય, અરંત દશાનો હોય, શ્રેણીનો હોય, સિદ્ધ દશાનો હોય, બધાનો આધાર દીપિકાંતી શું છે? તો કે એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, બરાબર ને? કેવો સુરક્ષિત તત્વ છે. અહીંયા એ જ કહે છે, આ છઠ્ઠી ઢાળનું સ્વરૂપ સમજી લઈએ છે. તો આ છઠ્ઠી ઢાળમાં શું સમજાઈ ગયું? આખા મુનિ દશાનું વર્ણન કર્યું છે, પણ ખાલી ફક્ત મુનિ દશા નહીં, કારણ કે પૂર્ણતા કરાવી શું કરાવી? ક્યાં સુધી લઈ ગયા? અરંત અને સિદ્ધ દશા સુધી લઈ ગયા. કે છે ને કે બીજ ઉગ્યો તો શું ઉગે છે? પૂનમ થશે, થશે ને થશે. એવી રીતે અહીંયા સમ્યક્તનું બીજ ઉગ્યું તો નિયમથી કેવળ જ્ઞાનનું પૂનમ ઉગશે, ચંદ્રમા ખીડશે, ખીલશે ને ખીલશે. ખ્યાલ આવે છે કે નહીં? અને આવા ઉપસર્ગ, ઉદય, પરિચય બધા વચ્ચે મુનિરાજ કેવા રહેશે? તો કે દ્રઢ રહેશે અને આરાધનામાંથી ચ્યુત થતા નથી. આપણા બધાનું પણ જીવન આવું હોય, ચારો અનિયોગથી આપણું જીવન રંગાયેલું હોય, અને સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ આપણે કોને આપશું? તો કે પોતાના ત્રિકાળીને આપશું. અને દિવસમાં 4-6 કલાકનો સ્વાધ્યાયનો સમય આપણે શું કરશું? કાઢશું, કારણ કે આ તો સ્વાધ્યાય આપણું શું છે? ખોરાક છે. અને ઓલું ખોરાક કદાચ એકાદ વાર ન મળે તો ચાલે, હને? પણ આ નહીં મળે તો આના વગર મારો દિવસ જાય નહીં. રાત્રે પણ આખા દિવસમાં કદાચિત મને ટાઈમ ન મળે તો પણ રાતના હું શું કરીશ? તો કે 3-4 પાના હું વાંચીને જ સુઈ જઈશ. કુનકુન આચાર્યદેવના ગુરુદેવના શબ્દો મારા કાને પડે. ખ્યાલ આવે છે ને? આવે છે ને? કઈ ઓલી બહુ સરસ સ્તુતિ છે, શ્રી મંદર મુખથી ફૂલડા ખીરે એના કુંદ ગૂથે માળ રે જીન જીની વાણી ભળી રે. આ સમજાય છે કે નહીં? કે આ આ કાને પડે પછી જ હું શું જાઉં? હું ઊંઘવા જાઉં? અને ક્યાં ઊંઘે છે? જ્ઞાની તો ઊંઘતા જ નથી. આ વાત કાને પડી પછી આપણને કોણ દેખાય છે? તો કે પોતાનો ગાયક જ દેખાય છે. એક છેલ્લો જે આપણે છંદ વાંચતા નથી, ઘરે વાંચજો, તમારા બધા આપણે બધા ઘરે વાંચશું, બરાબર ને? છેલ્લો ખાલી એક છે. જો આમાં છેલ્લા છંદમાં દીપિકા આંટી પંડિત દોલત રામજી એમનું કેટલું વિવેક બતાવે છે, એટલે કેટલું એમનું નાનું બતાવે છે, નાનપણું બતાવે છે, બરાબર કે નહીં? કે છે કે આ આ દોલતરામજી જે 6 ડાલરની રચના કરી ને, એ ક્યાંથી કરી? ક્યાંથી કરી કોઈને ખબર છે? દોલતરામજી જે 6 ડાલરની રચના કરી એ ક્યાંથી કરી? ક્યાંથી કરી? પંડિત દોલતરામજીએ નહી, ચાચણીમાં કરી, પણ એમને આ પ્રેરણા કેવી રીતે મળી કરવાની? આ દોલતરામજી છોડાલા બહુ સરસ હતું આંટી. બુદ્ધજન કરીને કવિવર હતા, અને અહીંયા અહીંયા કીધું છે બહુ વર્ષો પહેલા એ બુદ્ધજને આ 6 ડાળા લખી છે બુદ્ધજન. અને ધ્યાનતરાયજીની પણ હોય છે, ધ્યાનતરાયજીની પણ આવે છે. 3 જણે 6 ડાળા લખી છે, 3 જણે, ધ્યાનતરાયજી, બુદ્ધજન અને દોલતરામજી, બરાબર? હવે જો તો ખરી, ઓલા બે જીવોએ જે 6 ડાળા લખી ને બુદ્ધજને, એમાંથી આ દોલતરામજીને શું થયું? 6 ડાળા લખવાની પ્રેરણા મળી, સમજાય છે? અને આ પ્રેરણા મળી એમને તો લખી, બરાબર ને? આ આ 6 ડાળાનું પ્રસ્તુતિકરણ બહુ સુંદર છે ઓલા કરતા પણ, ખ્યાલ છે ને? પણ હવે થયું છે, ઓલા તો બહુ જૂના છે, પણ પ્રખ્યાત કોની થઈ ગઈ? દોલતરામજીની થઈ ગઈ, બરાબર? પણ એ કેવા કેવા કેવી નરમાશથી કહે છે કે કદાચિત મારાથી કોઈ ભૂલ થઈ હોય, અને ઉપકાર કોનો માને છે ખબર છે? બુદ્ધજનનો, કે આ તો મને એ એ એ શાસ્ત્રમાંથી મને શું મળી છે? તો કે આ લખવાની પ્રેરણા મળી છે. એટલે ક્રેડિટ પોતે નથી લઈ જતા, ક્રેડિટ કોને આપે છે? બુદ્ધજનને આપે છે. અને યાદ કોની રાખી બધાએ? દોલતરામજી રાખી. જૂના કોણ હતા? ઓલા હતા, અને નવા કોણ હતા? દોલતરામજી હતા. એટલે આમાંથી એમ થાય છે કેવાય કે જો તો ખરી, આ નાનામાં પણ એમને કેટલું ભરી દીધું છે, બરાબર કે નહીં? નાની વસ્તુમાં પણ એમને આખો આપણને મોક્ષ માર્ગ અને મોક્ષનો આખો રસ્તો ભરી દીધો છે. આપણે બધા ઘરે જઈને આનો ખૂબ સ્વાધ્યાય કરશું. ગુરુદેવ તો આનો આ જયારે પ્રવચન કરતા ત્યારે કેટલા ખીલી ઉઠતા અને કહેતા કે આ તો શું છે, નાનું સમયસર છે, ગાગરમાં સાગર ભરી દીધું છે. ખ્યાલ આવે છે કે નહીં? એક એક છંદ એટલા દુર્લભ અને એટલા સરસ છે, વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા વાળા છે. અને સામે આપણને શું પકડાવે છે? પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સમજાવે છે. આપણે બધા આનો ખૂબ સ્વાધ્યાય કરશું, અને આપણે આપણા ગાયકને નહીં ભૂલીએ. હું ખાલી 4 લાઈન ગુરુદેવ શ્રી ના ઉપકાર માટે ખાલી ગાઉં છું, ઉપકાર કરતા ગાઉં છું. એવા એ કળી કાળમાં જગતના કઈ પુણ્ય બાકી હતા, જિજ્ઞા
સુરદયો હતા તલસતા સતવસ્તુને પામવા એવા કૈક પ્રભાવથી ગગનથી ઓ કહન તું ઉતરે અંધા રે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંત તું કરે તું પ્રાણવંત તું કરે.